પૂજ્યમાં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, જેમના પુણ્ય સ્મરણાર્થે આપણે આ જ્ઞાન સત્રનું આજે સમાપન કરવાના, એવા આ માર્ગના આપણા ભીષ્મ પિતામહ પરમ વંદનીય અંબા પ્રેમીજી, એમના કુટુંબીજનો, એમના સુપુત્ર આદરણીય શ્રી પ્રમોદભાઈ, માન્ય શ્રી પુષ્પાબેન, આ પતિત પાવન પ્રતિષ્ઠાનના સૂત્રધાર વૃંદમાં માન્ય શ્રી શરદભાઈ, માન્ય શ્રી પરાશરભાઈ, માન્ય શ્રી ઇન્દ્રવદનભાઈ, એમની સાથે કામ કરનાર તમામ સહપાંથીઓ, આપણા વરિષ્ઠ અને જૂના સાધક એવા શીતલબેન, રાજેશ સાહેબ, પરમ આદરણીય ચંદ્રિકાબેન, જેમને આપણે આ વખતે અનુપસ્થિતિની નોંધ લીધી, એવા અવંતિકાબેન અને માકડ સાહેબ, આપ સર્વે સુજ્ઞ સાધક ભાઈઓ, બહેનો, યુવાનો, મિત્રો, સાવિત્રીની આ સાધના યાત્રા છે, એના અંતિમ દિવસે જગતમાં જે શિરમૂળ યોગ થયો, જેને શ્રી અરવિંદે અનચાર્ટર્ડ રૂટ કહ્યો, શ્રીમદ ભાગવતે પણ, વ્યાસજીએ પણ જેનું દર્શન પ્રગટ નથી કર્યું, ભગવાન કૃષ્ણ ને વાસુદેવ તરીકે, બાલમુકુંદ તરીકે લઈને વસુદેવ કૃષ્ણને, બાલમુકુંદને પોતાના માથા પર ટોપલામાં મૂકીને જમના પાર કરીને ગયા ગોકુળના પ્રદેશમાં, અને ગોકુળના પ્રદેશમાં જન્મેલી યોગ માયા, એ યોગ માયાને લઈને દેવકી અને વસુદેવની પાસે મથુરાની કંસની જેલમાં લાવ્યા. મથુરાની કંસની જેલ તે કુરુક્ષેત્ર, અને યોગ માયા જ્યાં જન્મી એ ધર્મક્ષેત્ર, અને ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર વચ્ચેનો બ્રિજ તેને શ્રી અરવિંદે ગોલ્ડન બ્રિજ એન્ડ અ વન્ડરફુલ ફાયર કહ્યો. એ ગોલ્ડન બ્રિજ જ્યાં શેષનાગ એ છત્ર ધરે છે, અને શેષનાગ એ મન છે, મનનું સ્વરૂપ છે, એ મનના સ્વરૂપને કાળી નાગમાંથી શેષ નાગમાં રૂપાંતરિત કરવામાં આવે તો જે 14 બ્રહ્માંડનો ધણી ડોંગરેજી મહારાજના વડના પાંદડામાં શયન કરી શકે, એ તત્વ એ સુપ્રામેન્ટલની ઊંચાઈને પ્રાપ્ત કરે જો મન તેને સહયોગ આપે તો. તો જમના પાર કરી શકાય, ભવ પાર કરી શકાય, જન્માંતરની આ પ્રક્રિયા પાર કરી શકાય, પણ ક્યારે? તે કે એ યોગ માયા પણ મથુરા છોડીને, વ્રંદ ગોકુળ છોડીને મથુરાની જેલમાં આવે તો. એ યોગ માયા ગોકુળના પ્રદેશમાંથી મથુરાના પ્રદેશમાં કઈ રીતે આવી, એ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના કોઈ પણ અધ્યાયમાં ઉત્તરાર્ધ કે પૂર્વાર્ધ ક્યાંય લખ્યું નથી. યોગ માયા અને યોગેશ્વર, યોગ માયા અને પરમેશ્વર, પરમેશ્વરી અને પરમેશ્વર, પરમશક્તિ મહેશ્વરી અને શિવ તત્વ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, એ બંનેનું સાયુજ્ય સાકાર સ્વરૂપે સી રીતે પ્રગટ થાય એ શ્રી અરવિંદે જગતમાં પહેલી વખત ડિસેન્ટ તરીકે બતાવ્યું. અને એ યોગ
એ યોગને શ્રી અરવિંદે અવતરણનો યોગ કહ્યો. ઉર્ધ્વગમનની યાત્રા રાજા અશ્વપતિ કરે મનના માધ્યમ દ્વારા, અને અવતરણની યાત્રા, અવતરણની સ્થિતિ જગદંબા સ્વયં પોતે નિર્માણ કરે અને મહામાયાનો સ્વભાવ ઉલટાવે ફિઝિકાલિટીમાંથી, વાઇટાલિટીમાંથી, મેન્ટાલિટીમાંથી, અને સાયકિકાલિટીનું નિર્માણ કરે. જે સાયકિકાલિટીનું નિર્માણ કરનારી અસ્તિત્વની પરિભાષા એ આવતીકાલનું લાઈફ ડિવાઇન છે, એ આવતીકાલનું જગત છે. આ બંને યોગનું સિન્થેસિસ શ્રી અરવિંદે પ્રગટ કર્યું આ જીવનની અંદર, કે રાધા પણ સાધના કરે અને કૃષ્ણ પણ સાધના કરે. શ્રી અરવિંદે કૃષ્ણ બનીને આ સાધના કરી હતી, રાજા અશ્વપતિની સાધના, અને મધરે રાધા બનીને જે સાધના કરી, જેને દસમા સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકમાં વ્યાસજીએ ભાગવતજીની રચના કરી ત્યારે આરાધિકા કહ્યું છે. અને આરાધિકાનો અર્થ થાય છે જે આરાધના કરે તે, જે સાધના કરે તે, જે તપ કરે તે તપસ્વી, સાધના કરે તે સાધક, આરાધના કરે તે આરાધક. એ મધર રાધા તરીકેની પોતાની આકૃતિને યાદ કરે અને સ્મૃતિ પેદા થાય. શ્રી અરવિંદના ચરણોમાં માતાજીએ જ્યારે સર્વપ્રથમ સમર્પણ કર્યું ત્યારે સમર્પણ કરતી વખતે જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, એ કરતી વખતે માતાજીએ જે પ્રાર્થના ગાઈ, એ પ્રાર્થનાને મધરે પોતે નામ આપ્યું રાધાની પ્રાર્થના. રાધા તરીકેની પોતાની ચૈતસિક અવસ્થાનો મધરને શ્રી અરવિંદના ચરણોમાં પહેલું સમર્પણ કર્યું ત્યારે અનુભવ થયો. અને શ્રી અરવિંદે લખ્યું કે માતાજીના જેસ્ચરમાં મને ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશનનો અર્થ સમજાયો. આ તે જેસ્ચર છે, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. અને માટે માતાજીએ તુલસીને, વૃંદાને સમર્પણનું પ્રતીક કહ્યું છે. વૃંદા એ સમર્પણનું પ્રતીક છે. જેના વનની અંદર રાસલીલા રચવામાં આવી, સમર્પણ હોય ત્યારે જે નવી લીલા રચાય, એ લીલામાં સંઘર્ષ હોય, શોક હોય, વેદના હોય, વિરહ હોય, પણ માધુર્ય હોય. જેને પુષ્ટિ સંપ્રદાયમાં વલ્લભાચાર્યજીએ વેદના માધુરી ભાવ કહ્યો. સુદામા અને કૃષ્ણનો ભાવ એ સખા ભાવ, વિદુર અને કૃષ્ણનો ભાવ એ સખા ભાવ. કૃષ્ણ અને સુદામાના સખા ભાવમાં ઐશ્વર્ય પેદા થાય, ઐશ્વર્ય ટ્રાન્સફર થાય. દ્વારિકાની, સોનાની દ્વારિકાનું ઐશ્વર્ય એ સુદામાની, સુદામાપુરી એવી પર્ણકુટી જેવી ઝૂંપડીની અંદર દ્વારિકાનો નાથ ટ્રાન્સફર કરે અને એક્સ ગ્રેસિયા ટ્રાન્સફર કરે, જેને ઉંચકીને લઈ જવાનું વજન પણ એ યાત્રીએ ભોગવવું ન પડે એ રીતે ટ્રાન્સફર થાય, એ સખાભાવની, સુદામાની ભક્તિનું પ્રમાણ અને સુદામાની ભક્તિનું પરિણામ. મિત્રો, અર્જુન અને કૃષ્ણની ભક્તિ, અર્જુન અને કૃષ્ણનો સખાભાવ, અર્જુન અને કૃષ્ણનું સાયુજ્ય, અર્જુન અને કૃષ્ણની મિત્રતા, એ મિત્રતાનું પરિણામ ગીતાજીના જ્ઞાનમાં પ્રગટ થાય, હસ્તિનાપુરના સિંહાસનમાં નહીં. હસ્તિનાપુરનું સિંહાસન તો દ્વારિકાધીશ ધારતે તો એક સેકન્ડમાં લાવીને આપી દેતી. એ હસ્તિનાપુરની ગાદીનાની કુરુક્ષેત્રની લડાઈ નથી, પણ ગીતાજીનું પ્રાગટ્ય થાય, જ્ઞાનનું પ્રાગટ્ય થાય, તત્વનું પ્રાગટ્ય થાય, જે કૃષ્ણ સ્વયં સમજાવે. બહુનામ જન્માંતે કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ, એ તત્વ ભગવાન કૃષ્ણ રણ અધ્યાયમાં સ્વમુખે પ્રગટ કરે એ તત્વ માટે શ્રી અરવિંદે લખ્યું, દેર આર ફોર ગ્રેટર ઇવેન્ટ્સ ઓફ ધી વર્લ્ડ. પહેલી ઘટના, ચાર ઘટનાઓ મહાન છે. કઈ ઘટના? તો કે પહેલી ઘટના સીઝ ઓફ ટ્રોય, જેના માટે ટ્રોજન વોર લડવામાં આવી, હેલન ઓફ ટ્રોયને માટે 15 દિવસ સુધી ટ્રોય શહેરને ભડકે બાળવામાં આવ્યું. આ અનટ્રેમ્બલિંગ વર્જિન ફાયર, લંકા ભડકે બળી ગઈ અને ટ્રોજન વોરની અંદર ટ્રોય શહેરને ભડકે બાળવામાં આવ્યું. ટ્રોય શહેરને ભડકે બાળવામાં આવ્યું એ પશ્ચિમની મોડસ ઓપરેન્ડી, અને લંકાને ભડકે બાળવામાં આવી એ ભારતના વેદાંત દર્શનની એક આધ્યાત્મિક સંપત્તિનું પ્રતીક. રાક્ષસી તત્વને અને રાજસી તત્વને, તામસિક તત્વને અને રાજસિક તત્વને રૂપાંતરિત કરવાને માટે આ અગ્નિની જરૂર પડે. યાદવોની દ્વારિકા કૃષ્ણએ દરિયામાં ડૂબાડી, એને દરિયામાં ડૂબાડી, એને બાળી નથી. સોનાની દ્વારિકાને બાળી નથી, એણે દરિયામાં ડૂબાડી.
એ કૃષ્ણ કોન્શિયસનેસ અને કૃષ્ણ કોન્શિયસનેસની ઉપરના પરિમાણમાં ફાયરની એનર્જી જેને એક્ટિવેટ કરવામાં આવે તો એ એક્ટિવેટ થયેલી ફાયરની એનર્જી આત્માની કઈ ગતિને કઈ વેલોસિટીને પ્રગટ કરે તેનું વિજ્ઞાન આવતીકાલે શું થશે. આ વાર્તાઓ નથી, મેં આપને કહ્યું છે અનેક વખત અને આજે પણ કહું કે બધી વિજ્ઞાનની ફોર્મ્યુલા છે. ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર એ આલ્ફાબેટ ગોઠવવામાં આવેલા છે એવું નથી. ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર આઈન્સ્ટાઈન સમજી શકે કે શા માટે મેં ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર લખ્યું. એ ઈ એમ સ્ક્વેર એટલું જ માત્ર નથી, આલ્ફાબેટ નથી, આપણને આલ્ફાબેટ જ દેખાય. તેમાં કથા વાર્તાઓ નાના બાળકોને બાળ મંદિરમાં અને ડોસીમાઓ જેમ શિયાળામાં તાપણાની પાસે બેસીને દાદીમાં વાર્તા કહેતા તેવી રીતે આપણે માંડવામાં જઈને વાર્તા સાંભળીએ, વાર્તા નથી માત્ર. પણ આપણે ટેવાઈ ગયા. ફર્સ્ટ ચાઇલ્ડહુડમાં જે અનુભવતા હતા એ આપણે સેકન્ડ ચાઇલ્ડહુડમાં પણ અનુભવવા લાગ્યા. મંદિરના ઓટલા પર બેસવું એને બદલે માંડવામાં જઈને બેસવું, આ સાત્વિક મનોરંજન નથી, આ કથા વાર્તા નથી. અને ભાગવત રામાયણ મહાભારત સ્વયં સ્ક્રિપ્ચર્સ એ કથા વાર્તા નથી, એ બધું આ બધી વૈજ્ઞાનિક ફોર્મ્યુલા છે. પણ જે સત્ય ઇનએક્સપ્રેસિબલ છે, ઇનડિસ્ક્રાઇબેબલ છે, બે શબ્દ વાપરા શ્રી અરવિંદે, ઇનડિસ્ક્રાઇબેબલ એન્ડ ઇનએક્સપ્રેસિબલ, ઇનકોમ્પ્રિહેન્સિવ, અનનોન એન્ડ અનનોએબલ, આ બધા શબ્દો શ્રી અરવિંદના છે. એ તત્વને પામવાને માટેનો જે રાજમાર્ગ છે આપણા દેશની અંદર અને સંસ્કૃતિમાં યુગોથી આ યાત્રા ચાલે છે એને પરિપૂર્ણતાની ઊંચાઈ આ જન્મમાં શ્રી અરવિંદે આપી કે જ્યાં પુરુષ પણ સાધના કરે અને પ્રકૃતિ પણ સાધના કરે, પરમાત્માનું ફેમિનિન કોન્શિયસનેસ પણ સાધના કરે, પુરુષ તત્વ પણ સાધના કરે, મેસ્ક્યુલિન તત્વ મેસ્ક્યુલિન કોન્શિયસનેસ પણ સાધના કરે. તે ફેમિનિન અને મેસ્ક્યુલિન કોન્શિયસનેસના સેપરેશનથી રિલેટિવિટી પેદા થાય અને ફેમિનિન કોન્શિયસનેસ એન્ડ મેસ્ક્યુલિન કોન્શિયસનેસની પ્રોક્સિમિટીથી અને એકત્વથી આ પૂર્ણ યોગ પેદા થાય, એસેન્ટ અને ડિસેન્ટનું સિન્થેસિસ થાય, ત્યારે જે ક્રિએશન પેદા થાય એ ક્રિએશનનું નામ આપ્યું શ્રી અરવિંદે લાઈફ ડિવાઇન. આ કોસ્મિક મૂવમેન્ટ છે, કોસ્મિક માર્ગ છે, કોસ્મિક યાત્રા છે, જ્યાં પરમેશ્વર પોતે, ભગવાન પોતે, કૃષ્ણ પોતે ઓવર મેન્ટલ કોન્શિયસનેસ પૂર્ણ માનવની પરિપૂર્ણ આવિષ્કાર પામેલી પૂર્ણ પરબ્રહ્મની 16 કળાની આકૃતિ એ પોતે પણ આ સાધના કરે અને કૃષ્ણ કોન્શિયસનેસ ઓવર મેન્ટલ કોન્શિયસનેસથી સુપ્રા મેન્ટલ કોન્શિયસનેસ સુધીની જે યાત્રા, એ અનુભવોનો જે સરવાળો કૃષ્ણ કોન્શિયસનેસથી સુપ્રા મેન્ટલ સુધીનો સરવાળો, તે માતાજીનો યોગ છે સાવિત્રીમાં. એ સાવિત્રીના યોગ તરીકે શ્રી અરવિંદે પ્રગટ કર્યો, જે આ માતાજીએ પોન્ડિચેરીમાં આવ્યા પછી 1950ની 5મી ડિસેમ્બરને દિવસે શ્રી અરવિંદે પોતે પ્રાપ્ત કરેલી એ સુપ્રા મેન્ટલ કોન્શિયસનેસ સ્વદેહમાં એને આ દેહ છોડતી વખતે એ પ્રકૃતિથી અલગ કરીને માતાજીની પ્રકૃતિમાં માતાજીના પંચમહાભૂતના પિંડની અંદર ટ્રાન્સમિટ કરી દીધી, જેને માઇન્ડ ઓફ લાઇટ કહેવામાં આવ્યું. મિત્રો માટે સુપ્રા મેન્ટલ એ માઇન્ડ ઓફ લાઇટ એ ટ્રાન્સમિટ કરી અને 1950ની 5મી ડિસેમ્બર પછી 1973ની 17મી નવેમ્બર સુધી માતાજીએ જે સાધના કરી એ સાવિત્રીના એક વર્ષના સૌભાગ્યના સમય દરમિયાન કરવામાં આવેલી સાધના છે. એ તે સાધનાનું પ્રતીક શ્રી અરવિંદે સાવિત્રીના યોગમાં અહીંયા પ્રગટ કર્યું છે. 1950ની 5મી ડિસેમ્બરથી 1973ની 17મી નવેમ્બર સુધી. અને એક વખત માતાજી ખૂબ બીમાર થયા હતા પોન્ડિચેરીમાં અને મધરે સંકલ્પ કરી દીધો, આ યોગ માયા છે, રાધા છે, જે રાધાની સ્મૃતિ મધરને શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત થતી વખતે પહેલી વખત આવી માટે શ્રી મધરે એ પ્રાર્થનાને રાધાની પ્રાર્થના કહી. મિત્રો રાધાની સ્મૃતિ થઈ એમને કે હું રાધા હતી. અને મેં આપને લલિતા દીદીનું દ્રષ્ટાંત કહ્યું છે કે શ્રી અરવિંદે પોતાની સિગ્નેચર સાથે લખીને આપ્યું કે લલિતા રાધાસ કમ્પેનિયન. અને રાધા કોણ? તે કે મધર.
અને મધરના કમ્પેનિયન તરીકે આવેલા લલિતા દીદી એણે પોન્ડિચેરીમાં દેહ છોડ્યો ત્યારે નામ શ્રી અરવિંદે લલિતા દીદી આપેલું, એ નામની તકતી બનાવી માર્બલની ને એમના જે ત્યાં અસ્થિ પધરાવેલા છે તેની સમાધિ બનાવી છે, તે સમાધિ ઉપર એ તકતી મૂકવામાં આવી. એ સ્વયં રાધા અને લલિતા દીદી એ રાધાની કમ્પેનિયન. મહા શ્રીમદ ભાગવતમાં જેને ગોપીઓ કહેવામાં આવી, લલિતા, વસંતિકા એવા અનેક ગોપીઓના નામ લખ્યા છે. રાધાનું નામ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં લખ્યું નથી. અને રાધાનું નામનો નિર્દેશ કર્યો એ 10મા સ્કંદના 30મા અધ્યાયનો 28મો શ્લોક, જ્યાં માત્ર એક જ વખત વ્યાસજીએ આરાધિકા શબ્દ રાખ્યો છે. એ આરાધિકા તરીકેની યાત્રા ગોકુળથી મથુરામાં પધારેલી યોગ માયા જેનો રસ્તો વ્યાસજી બતાવી શક્યા નથી મિત્રો. આટલા બધા શ્લોકો, લાખો શ્લોક લખનાર વ્યાસજીએ ની વાણી પણ ટૂંકી પડી કે જેથી આ રસ્તો કંડારાયેલો એ બતાવ્યો નહીં. વસુદેવ વાસુદેવને ટોપલામાં લઈને જમના પાર કરે તેના અનેક શ્લોક લખ્યા, પણ યોગ માયાને લઈને વસુદેવ એક ટોપલામાં લાવ્યા હશે કે કેમ, એ ટોપલામાં સુવાડી હશે કે કેમ, લાવીને દેવકીની પાસે એને કઈ રીતે સુવાડી, એક પણ નિર્દેશ નહીં, એક પણ શબ્દ નહીં, એક પણ શ્લોકની અડધી પણ પંક્તિ નહીં, જેને શ્રી અરવિંદે નામ આપ્યું અનચાર્ટર્ડ રૂટ. અને અનચાર્ટર્ડ રૂટવાળા જીવનનું જે ટાઈમ અને સ્પેસ છે, નવી રિયાલિટી અને રિલેટિવિટીના જે ટાઈમ અને સ્પેસના ડાયમેન્શન્સ છે, તેને પોતાના પિંડની અંદર આત્મસાત કરવાને માટે માતાજીએ આ આરાધના કરી. મેલા અલ્ફાન્સો એમનું નામ, ફ્રેન્ચ નેમ એમનું મેલા અલ્ફાન્સો, ફ્રાન્સમાં એણે અહીંયા આવીને નામ પોતાનું મીરા બનાવી દીધું, મીરા તરીકે સહી કરી અને મીરા તરીકે આખા જગતમાં પ્રતિષ્ઠિત થયા. પેરિસની અંદર 5 રૂમનું એમનું મકાન છે, લક્ઝમબર્ગ પાર્કની સામે આવેલું, 9 નંબરનો કમ્પાઉન્ડ છે એમનો, અને તે કમ્પાઉન્ડમાં ચેરીનું ઝાડ છે. એ ચેરીના ઝાડ નીચે બેસીને 1890ની સાલમાં 12 વર્ષની ઉંમરે ગીતાજીનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ વાંચતા વાંચતા આ માતાજીને ભગવાન શ્રી કૃષ્ણનો સદેહ સાક્ષાત્કાર થયો. કૃષ્ણ પણ દેખાયા અને શ્રી અરવિંદ પણ અનુભવાયા. અને એ માતાજીએ 1890ની સાલમાં 12 વર્ષની ઉંમરે આ અવસ્થા પ્રાપ્ત કરેલી, જે અવસ્થા રાજા અશ્વપતિની સાધનાની પરિપૂર્ણતાની અવસ્થા છે. 19 વર્ષ પહેલાં શ્રી અરવિંદને જે અનુભૂતિ થઈ 1909માં જેલમાં, એના 19 વર્ષ પહેલાં માતાજીને આ અનુભૂતિ પેરિસમાં થઈ. મિત્રો, વેસ્ટર્ન જગતની આ સન્નારી, વેસ્ટર્ન જગતની ક્રિશ્ચિયાનિટીની એક બાલિકા એને નાની ઉંમરે આ અનુભવ થયો. અને એ અનુભવ થયા પછી માતાજી પોતાના આત્માને પોતાના દેહની બહાર કાઢતા. ઋષિ મુનિઓએ આ ટ્રાન્સેન્ડન્ટ કોન્શિયસનેસનો અનુભવ કરવાને માટે જે પ્રયોગ કરવો પડે, વાંચો આપ ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી, યોગાનંદ મહારાજની ઓટોબાયોગ્રાફી વાંચો. યોગાનંદજી મહારાજ પોતાના આત્માને બહાર કાઢીને ટ્રાવેલ કરતા. આજે પણ હિમાલયની કંદરામાં રહેલા યોગાનંદજીના ગુરુ યુક્તેશ્વર ગિરીજી, યુક્તેશ્વર ગિરીજીના ગુરુ લાહિરી મહાશય અને લાહિરી મહાશયના ગુરુ બાબાજી, એ બાબાજી આજે 2500 વર્ષનું આયુષ્ય 25 વર્ષની દેહાકૃતિમાં ધરાવે છે. વ્યક્તિગત રીતે આ અમરત્વ એ આપણા દેશની માટીને આત્મસાત થયેલું હતું. મિત્રો, 1000 વર્ષનું આયુષ્ય ઋષિમુનિઓનું, 2000 વર્ષનું આયુષ્ય અગસ્ત્ય મુનિ રામને પણ મળે અને અગસ્ત્ય મુનિ કૃષ્ણને પણ મળે. અગસ્ત્ય મુનિ રામને પણ શસ્ત્રો આપે અને અગસ્ત્ય મુનિ કૃષ્ણની સાથે પણ એ સંવાદ કરે. મિત્રો, એ આ દેશની માટીનું વિજ્ઞાન છે, એ આ દેશની માટીની રિલેટિવિટી છે. એ રિલેટિવિટીને પુનર્જીવિત કરવાને માટે તે વખતે વ્યક્તિગત માત્રામાં આ બધા દ્રષ્ટાંતો પ્રગટ થયા. વ્યક્તિગત સાધના, વ્યક્તિગત તપશ્ચર્યામાં આ બધું ટ્રાન્સફિગરેશન તરીકે પ્રગટ થયું. શ્રી અરવિંદે એને ટ્રાન્સફોર્મેશન બનાવ્યું. મિત્રો, એને સામૂહિક બનાવી દીધું. માનવીને મન જેમ સામૂહિક રીતે પ્રાપ્ત થાય, અમેરિકન માનવીને પણ માઇન્ડ પ્રાપ્ત થાય અને આફ્રિકાના
ના વતનીને અને આફ્રિકાના અબૂધ માણસને અને આપણે ત્યાંના અબૂધ એવા આદિવાસી સમાજના માનવીઓને પણ માઇન્ડ પ્રાપ્ત થાય. માઇન્ડ પ્રાપ્ત કરવાને માટે આજ દિન સુધી કોઈ પણ માનવ ઉદરે જન્મ લેનાર માનવીએ કોઈ તપશ્ચર્યા કરી નથી. માઇન્ડ પ્રાપ્ત કરવાને માટે કોઈએ તપશ્ચર્યા કરી નથી. આવતીકાલે સાયકિકાલિટી પ્રાપ્ત કરવાને માટે એકે એક માનવમાંથી કોઈ માનવે તપશ્ચર્યા ન કરવી પડે. ઉત્ક્રાંતિની આ ઊંચામાં ઊંચી શિખર તરીકેની અવસ્થા આપણને જન્મજાત પ્રાપ્ત થાય એવા જગતનું નિર્માણ કરવાને માટે આ જગતની જગદંબા નવી ભુવનેશ્વરીનો સ્વરૂપ લઈને આ પૃથ્વી પર પધારી. મેં તમારી આગળ આખું સિમ્પ્લિફાઈડ વેમાં આ ઘટના બતાવી અને તેને તે મોમેન્ટને નવા જગત નવા જગતની અને નવા ટાઈમની મોમેન્ટને શ્રી અરવિંદે સિગ્નલ મોમેન્ટ કહ્યું. આ સિગ્નલ મોમેન્ટ નવો યુગ શરૂ થવાનો, નવી ચેતનાની એન્ટ્રી, નવા ટાઈમનું સર્જન થાય એવી ઘડીનું નિર્માણ મધરે આ જન્મમાં અહીંયા રહીને કર્યું. અને કોન્ક્રીટ વેમાં 1950ની 9મી ડિસેમ્બરે શ્રી અરવિંદને સમાધિ આપ્યા પછી મધરે આ યાત્રાની શરૂઆત કરી, જેને સત્પ્રેમે એજન્ડાના ગ્રંથ માતાજીએ જેને લખાવ્યા અને સત્પ્રેમે જે ગ્રંથો લખ્યા 13 વોલ્યુમ્સ મિત્રો, આપણા એકે એક 20 વર્ષના અને 25 વર્ષના જેટલા પણ યુવાનો છે એ આઈટીના ગ્રેજ્યુએટ થતા હોય કે મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ થતા હોય, કમ્પ્યુટર સાયન્સના ગ્રેજ્યુએટ થતા હોય, એ બધાએ શ્રી અરવિંદના દર્શનની શરૂઆત કરવાને માટે જે વાંચન કરવું પડે એ વાંચનની શરૂઆત એણે એજન્ડાના 1લા વોલ્યુમથી કરવી. કારણ કે લાઈફ ડિવાઇનનો પાસપોર્ટ ને વિઝા જો આપણે મેળવવો હશે તો આપણા જીવનનો એજન્ડા આપણે 1લા એજન્ડાથી શરૂ કરવો પડશે. આવતીકાલના નવા યુગનો એજન્ડા છે, માટે ગ્રંથોનું નામ મધરે એજન્ડા આપ્યું છે. કોઈ નામ નથી આપ્યું, 6000 પાના લખાવ્યા મધરે અને સત્પ્રેમે 6000 પાના લખ્યા અને એ બધા ગ્રંથોનું નામ આપ્યું એજન્ડા વોલ્યુમ 1, એજન્ડા વોલ્યુમ 12, એજન્ડા વોલ્યુમ 13. 13 વોલ્યુમ લખાવ્યા એજન્ડાના. લાસ્ટ સફર પૂરું થયું, 13નો આંકડો અનલકી મનાયો ક્રિશ્ચિયાનિટીમાં. મધરે 13ના આંકડાવાળા જગતનું આખું ને આખું વિજ્ઞાન અને એનાલિસિસ આ એજન્ડાના 13 ગ્રંથોની અંદર આ જ પોન્ડિચેરીના આશ્રમના પોતાના રૂમમાં બેસીને સત્પ્રેમને લખાવ્યું. ગણપતિ બની ગયેલા સત્પ્રેમે આ 6000 પાનાના 13 ઉપનિષદ આવતીકાલના જગતને માટે લખ્યા મિત્રો. સાવિત્રી વેદ બનશે તો આ એજન્ડાના 13 વોલ્યુમ એ આવતીકાલના ઉપનિષદ બનશે મિત્રો. અને એકે એક યુવાને આ વાંચવા જેવા છે. એ એજન્ડાના ગ્રંથોમાં માતાજીએ પોતાના યોગની જે યાત્રા છે, અનેક વખત શ્રી અરવિંદના સુપ્રામેન્ટલ બોડીમાં દર્શન કર્યા અને પોન્ડિચેરીમાં સાધના કરી ગયેલા ચંપકદાદા, નિરોધદા, નલિંદા, કેડી શેઠના સાહેબ સમેતના, વસુધાબેન ઉડિયા બાબા સમેતના સાધકોના સાધનાના જે રિમાર્કેબલ માઇલસ્ટોન્સ છે એ માઇલસ્ટોન્સ પણ મધરે સત્પ્રેમને લખાવ્યા મિત્રો આવતીકાલના જગતને માટે. અને એમાં જે વાતો લખી છે એ વાતો આપણી નવી પેઢી આવતીકાલે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અને ગૂગલ કરતાં કોઈ સુપર ગૂગલ પેદા થશે એના માધ્યમ દ્વારા જગતની સમક્ષ આપોઆપ પ્રગટ થઈ જશે મિત્રો. અને તે લખ્યું ઇવનિંગ ટોક્સની અંદર અને અંબુભાઈ પુરાણીએ નોંધ્યું 527થી લઈને 538માં પાના સુધી કે આવતીકાલે સુપ્રામેન્ટલનું ડિસેન્ટ થશે. પૂછે છે નિરોધદા, નલિંદા, અંબુભાઈ, શ્રી અરવિંદને, આપ તો જોઈ શકશો, તમે તો જોઈ શકશો, અમે સામાન્ય માનવી અમે કેવી રીતે જોવાના, અમે કેવી રીતે જોઈએ. ત્યારે શ્રી અરવિંદે ઇવનિંગ ટોક્સમાં જે અક્ષર હશે અંબુભાઈ પુરાણીએ નોંધ્યું, મિત્રો ગુજરાતની પ્રજાને ગૌરવ થવું જોઈએ કે આવી વ્યક્તિએ આ બધું જ નોંધ્યું અને ગણપતિની જેમ લખ્યું. ભગવાન લખાવે, વ્યાસજી લખાવે, વેદમ વ્યાસ લખાવે અને ગણપતિ લખે, વાલ્મીકીજી લખાવે અને ગણેશજી લખે, એ તો વાર્તા આપણે માની લીધી, પણ આ યુગમાં ઘટના બની. સાવિત્રી શ્રી અરવિંદે લખાવીને નિરોધદાએ લખી અને ઇવનિંગ ટોક્સની વાતો પ્રશ્નો સાધકોએ પૂછ્યા. મિસ્ટર વાય આસ્ક, મિસ્ટર એમ આસ્ક, મિસ્ટર એફ આસ્ક, મિસ્ટર બી આસ્ક, અને એને ઇવનિંગ ટોક નામ આપવામાં આવ્યું.
અને તે અંબુભાઈએ અક્ષરશઃ નોંધ્યું અને અક્ષરશઃ નોંધેલા એ ગ્રંથની અંદર 527માં પાનાથી 538માં પાના સુધી વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. એક સાધક પ્રશ્ન પૂછે છે કે આવતીકાલે સુપ્રામેન્ટલ પ્રગટ થશે, તમે જોશો, અમે નથી જોવાનું, તો એના એધાણ શું, આપણને કેવી રીતે ખબર પડશે કે આ પ્રગટ થયું? ત્યારે શ્રી અરવિંદે ત્યાં લખાયું છે, એના 5 પરિમાણ પ્રગટ થઈ રહ્યા છે. આપણી પાસે ટાઈમ નથી, આજે મારે બહુ લાંબી યાત્રા કરવાની છે. 5 પરિમાણ લખાવ્યા છે, આવી 5 રીતે એ સુપ્રામેન્ટલ પ્રગટ થશે. અને એજન્ડામાં માતાજીએ લખાવ્યું કે આંધળાને પણ સુપ્રામેન્ટલના દર્શન થશે, એ જોવાને માટે એને ચર્મચક્ષુની જરૂર પડશે નહીં. કૃષ્ણએ ચર્મચક્ષુ બદલ્યા અર્જુનના અને એને માથા પર હાથ મૂકીને કહ્યું, દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું, તારે ચક્ષુ દિવ્ય ચક્ષુ આપું એમ કૃષ્ણએ વરદાન આપ્યું. ત્યારે 11મા અધ્યાયમાં વિરાટના કૃષ્ણ સ્વરૂપના દર્શન, પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા, ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ, જેને માટે શ્રી અરવિંદે શબ્દ વાપરો, એના દર્શન અર્જુન કરી શક્યો. આપણને આંધળા હોવા છતાં પણ સુપ્રામેન્ટલના દર્શન થાય એટલું એ તત્વનું યુનિવર્સલાઇઝેશન શ્રી અરવિંદે 1956ની 29મી ફેબ્રુઆરીએ કર્યું. મારી વાત તમને પકડાતી હશે, મેં તો ગુજરાતી ભાષામાં આપણે સમજી શકીએ એ રીતે વાત કરી, પણ ઇંગ્લિશમાં લખેલા 13 વોલ્યુમ એજન્ડાના આપણા નવી પેઢીના 25 વર્ષનાને વંચાવજો મિત્રો. અને વડોદરામાં રહેનાર એ જ MS યુનિવર્સિટીની આ દિવાલમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ અક્ષામત, એ પ્રોપર્ટીમાં રહીને ભણતા આપણા 25 વર્ષના નવયુવાન, જો આપણે ત્યાં જન્મ લઈને આ વડોદરાની ધરતી પર આવ્યા હોય તો તેની પહેલી ફરજ એ થઈ પડે છે કે એણે શ્રી અરવિંદની લખેલી આ વાંગ્મયને 2%, 5%, 10%, 15% જેવું આપણું આ જન્મનું ભાગ્ય આત્મસાત કરવી જ જોઈએ અને ટોપ પ્રાયોરિટીથી કરવી જોઈએ મિત્રો. બીજું લે ભાગુ ચોપાનિયાને થોથા વાંચવાને બદલે જો પરમાત્માએ આપણને પૈસા આપ્યા હોય, સંપત્તિ આપી હોય અને વિવેક બુદ્ધિ આપણી પારદર્શક બનાવીને જાગૃત કરીને કોઈ એક અંશ પણ આપ્યો હોય તો આપણી નવી પેઢીએ આ જ કરવું જોઈએ, આ સિવાય બીજું કાંઈ કરવું ન જોઈએ, તો જ આ વડોદરાની ધરતી પર જન્મ લીધેલો સાર્થક કહેવાય. હું તો કહીને જતો રહીશ મિત્રો, આ ધરતી પર લઈને શ્વાસ લેનાર માણસનું આ ઉત્તરદાયિત્વ છે, આ માટીનું ઋણ છે જે આપણે ચૂકવવું જોઈશે અને ચૂકવી જુઓ, એ ચૂકવી જુઓ. હમણાં એક યુવાન ને મને પ્રશ્ન પૂછ્યું, તેને મેં એ વાત સમજાવી કે ટોપ પ્રાયોરિટી આપીને આપણે આને ધારણ તો કરો. પળની વાત કરી છે શ્રીમદ ભાગવતમાં, ઘડીની વાત કરી છે શ્રીમદ ભાગવતમાં, અને ડોંગરેજી મહારાજ આ જ વ્યાસપીઠ ઉપરથી એ ઘડીનું વિજ્ઞાન સમજાવતા, પળનું વિજ્ઞાન સમજાવતા એમ કહેતા કે રાજા પરીક્ષિત 12મા સ્કંદમાં કે રાજા પરીક્ષિત, એવો કળિયુગ આવી રહ્યો છે જે તારા વારસોને પ્રાપ્ત થશે, આપણને એવો યુગ આવી રહ્યો છે જે આપણા વારસોને પ્રાપ્ત થશે, એ સંદેશો શ્રી અરવિંદ સાવિત્રીમાં આપે છે. અને વ્યાસજીએ 12મા સ્કંદની અંદર એ સંદેશો આપ્યો રાજા પરીક્ષિતને કે રાજા, જે કળિયુગ આવી રહ્યો છે કૃષ્ણના પ્રસ્થાન થયા પછી, એ કળિયુગનો કેવો વારસો તારા વારસોને મળવાનો છે તેનું તું બયાન સાંભળ. ધર્મ સમાપ્ત થઈ જશે, અનીતિ, અસત્ય, પાપ, દુરાચાર, વ્યભિચાર, અત્યાચાર અને અનાચાર એનું પ્રાધાન્ય વધી જશે. ફોલ્સહૂડ, વેનિટી એ મયુરાસન પર બિરાજશે, એ સત્તા અને સંપત્તિ ભોગવશે. ડિસેન્ટ ઇન ટુ નાઇટના પ્રદેશની અંદર રાજા અશ્વપતિના આ કળિયુગનું વર્ણન કર્યું છે કે આ કેવું તમસ છે જે વ્યક્તિમાં પણ છે અને સમષ્ટિમાં પણ છે. રાજા પરીક્ષિતને ડોંગ સમજાવે છે વ્યાસજી, સુખદેવજી મહારાજ, અને વ્યાસપીઠ પરથી ડોંગરેજી મહારાજ એનું વિવેચન કરતા સમજાવે છે કે ક્ષણ એટલે શું, પળ એટલે શું, ઘડી એટલે શું, ઘટિકા એટલે શું, કે ગાયના શિંગડા ઉપર તલનો દાણો જેટલી ક્ષણ સુધી સ્થિર રહે એટલી ક્ષણ સુધી જો માનવીનું મન પરમાત્મામાં બોળાઈ જશે તો એને 14 બ્રહ્માંડનો ધણી સામે આવીને મળી જશે. એ કળિયુગનું સૌથી શ્રેષ્ઠ લક્ષણ છે. પ્રયત્ન તો કરી જોઈએ આપણે. 2 મિનિટની પ્રાર્થના કરો અને 2 મિનિટની પ્રાર્થના કરતા 2 સેકન્ડ એનામાં આપણું મન તદ્રુપ થઈ જશે,
તો અભ્યાસ એ નતું કૌંતેય, એ અભ્યાસ કરતા કરતા આપણને પણ આ જીવનની અંદર આ અવસ્થાનો લાભ થશે. એ જગતને જન્મ આપવાને માટે સાવિત્રી જગદંબા તરીકે, ભુવનેશ્વરી તરીકે પૃથ્વીને પાટલે આવી અને એણે સત્યવાનના મૃત્યુના દિવસ સુધી ચાલતા એના સૌભાગ્યની અંદર એણે આ સાધના કરી. એક વર્ષ એ આખા જન્મનું પ્રતીક છે મિત્રો, 365 દિવસની આ વાત નથી, આખા જન્મનું પ્રતીક છે. જ્યાં તમસોમાં જ્યોતિર્ગમય જ માત્ર નહીં, અમૃત મૃત્યુર્માર અમૃતમ ગમયની યાત્રાનું સંવિધાન પ્રગટ કરવામાં આવ્યું છે, એ સંવિધાન પ્રગટ કરવામાં આવ્યું છે અને તેને શ્રી અરવિંદે સાવિત્રીનો યોગ કહ્યો છે. મિત્રો, પાનાના પાના ભરીને શ્રી અરવિંદે તો આ વાતો આ ગ્રંથની અંદર અને આ દર્શનમાં પ્રગટ કરી છે. અને આટલું ઊંચી કક્ષાનું દર્શન લખતા શ્રી અરવિંદે જે પરિશ્રમ લીધો છે, હોસ્ટાઇલનો પણ સામનો કર્યો, સમયનો પણ સામનો કર્યો, આત્મસાત કરવાને માટે પોતાના સાયકિક સંકલ્પને જાગૃત કરવાથી શ્રી અરવિંદે આની શરૂઆત ઇંગ્લેન્ડમાં રહીને કરી. એક કપ કોફી અને બ્રેડના બે ટુકડા ખાઈને શ્રી અરવિંદે કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર આ જ્ઞાન આત્મસાત કર્યું અને ગ્રીક અને લેટિન ભાષામાં જેમને અનેક ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા, પુરસ્કારો આપવામાં આવ્યા, એ જ્ઞાન અને એ સ્કોલરશિપને શ્રી અરવિંદે એ ઊંચાઈ આપી કે જે જ્ઞાનને સાધન બનાવ્યું, જે જ્ઞાનને વેદાંતિ બનાવ્યું, જે જ્ઞાનને પારદર્શક બનાવ્યું, જે જ્ઞાનને આધ્યાત્મિક વારસો બનાવ્યો, વિદવત્તાનું પ્રદર્શન કરવા માટેનું જ્ઞાન નહીં પણ આત્માની જાગૃતિને માટેનો ફોર્સ, પ્રેઝન્સ, શ્રી અરવિંદે શબ્દ વાપરા છે, પ્રેઝન્સ એન્ડ ધી પાવર, એને પ્રેઝન્સ તરીકે અનુભવ્યું અને પાવર તરીકે અનુભવ્યું, શક્તિ તરીકે અનુભવ્યું, એની ટોટાલિટી શ્રી અરવિંદે સુપ્રામેન્ટલ તરીકે પૃથ્વીને પાટલે નીચે અવતરિત કરી માતાજીએ સંદેશો આપ્યો પોંડિચેરીના સાધકો દ્વારા જગતને. અને સંદેશામાં લખ્યું, આ ન્યૂ લાઇટ શેલ બ્રેક અપોન ધી અર્થ, આ ન્યૂ વર્લ્ડ શેલ બી બોર્ન એન્ડ ધી થિંગ્સ સો ફાર એનાઉન્સ વિલ બી ફૂલફિલ. નવો પ્રકાશ પ્રગટ થશે, નવું જગત જન્મ લેશે અને અત્યાર સુધી આપવામાં આવેલા તમામ વચનો એ સંસિદ્ધ થશે. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા મધરના આ રૂમની અંદર. અને ભગવાન કૃષ્ણએ પ્રગટ, રણધીર ઉપાધ્યાયે લખ્યું છે આ ગ્રંથની અંદર, માતું હૃદયે વસનારી, વાંચું એ માતું હૃદયે વસનારી એ ગ્રંથમાં માતાજીનો આ એક્સપિરિયન્સ રણધીર ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં લખ્યો છે. અને ભગવાન કૃષ્ણ પ્રગટ થઈને માતાજીને કહે છે કે માતાજી આ સંદેશામાં સુધારો કરીએ, તે કે ભલે. અને ભગવાન કૃષ્ણએ અંગ્રેજી ભાષામાં લખેલો મધરનો આ સંદેશો, ન્યૂ લાઇટ શેલ બ્રેક અપોન ધી અર્થ, ન્યૂ વર્લ્ડ શેલ બી બોર્ન, એમાં ભવિષ્યકાળ બદલી કાઢ્યો અને ભવિષ્યકાળ બદલીને ભગવાન કૃષ્ણએ એ સંદેશો પ્રકાશિત કરીને બતાવ્યો કે ન્યૂ લાઇટ બ્રેક્સ અપોન ધી અર્થ, ન્યૂ વર્લ્ડ ઇઝ બોર્ન એન્ડ ધી થિંગ્સ સો ફાર એનાઉન્સ આર ફૂલફિલ્ડ. આવતીકાલનું જગત છે. જે દિવસે માતાજી આ સંદેશો ભગવાન કૃષ્ણને નામે ધારણ કરીને પોંડિચેરીમાં વહેંચ્યો તે દિવસે કળિયુગ સમાપ્ત થઈ ગયો, તે દિવસે કળિયુગ સમાપ્ત થઈ ગયો. અને શ્રીપાદ વલ્લભ સ્વામી રંગ અવધૂત બાપજીના ચોથી પેઢીના ગુરુ, એણે જે ગ્રંથ લખાવ્યો મેં આપને ગઈકાલે દાખલો આપ્યો, એમ પોતાના શિષ્યને લખાવે છે શ્રીપાદ વલ્લભ સ્વામી 700 વર્ષ પહેલા, ઈસવીસન 1336ની સાલમાં કાવેરી નદીના કિનારે. અને તે ગ્રંથમાં લખાયું કે 5000 વર્ષ કળિયુગના થશે અને ત્યારે જો તે સમયનો કૃષ્ણ સંકલ્પ કરશે તો 432000 વર્ષ કળિયુગના બાકી હશે, તે વખતે કળિયુગ સમાપ્ત થઈ જશે. અને કળિયુગની અંદર કળિયુગને સમાપ્ત કરવાનો સંકલ્પ રંગ અવધૂત બાપજીએ વિઠોબા તરીકે કર્યો અને શ્રી અરવિંદે ભગવાન શ્રી કૃષ્ણ તરીકે કર્યો, દ્વારિકાધીશ તરીકે કર્યો. અને એ સંકલ્પ કર્યો, કળિયુગ સમાપ્ત થઈ ગયો એન્ડ હી બ્રોક ઇન ટુ અનધર ટાઈમ એન્ડ સ્પેસ, નવી રિયાલિટી, નવી રિલેટિવિટીની શરૂઆત થઈ, એ વાત શ્રી અરવિંદે આ સાવિત્રીના દર્શનમાં પ્રગટ કરી.
એ પ્રગટ કરવાને માટે આ જગદંબા પૃથ્વી પર આવી અને કૃષ્ણના સાયુજ્યમાં, કૃષ્ણના સાનિધ્યમાં, એજન્ડામાં અનેક વખત લખ્યું માતાજીએ કે ભગવાન કૃષ્ણ મારી સાથે આ વરંડામાં ચાલે છે અને કૃષ્ણના ખભા પર માથું મૂકીને હું આ વરંડામાં પગલાં માંડું છું. મિત્રો, આપણે કયા દ્રષ્ટાંત, કયા દાખલા, કયા પ્રતીતિજનક પુરાવા શોધવાની જરૂર છે? અને તે છતાં જો આપણને આ વસ્તુ દેખાય નહીં ને સંકળાય નહીં તો આપણને એમ લાગે કે આ બધો બુદ્ધિનો વ્યાયામ છે. વાસ્તવિકતામાં બુદ્ધિનો વ્યાયામ નથી, આ આવતીકાલની રિલેટિવિટી છે, ન્યૂ રિલેટિવિટી છે. ન્યૂ વર્લ્ડ સેલ બી બોર્ન, અને ન્યૂ વર્લ્ડ સેલ બી બોર્નની વાત માતાજી કરે છે. અને એ જ માતાજી એજન્ડામાં લખાવે છે કે હવે સાતમી વખત પૃથ્વી, સાત વખત પૃથ્વીનો પ્રલય થઈ ચૂક્યો, હવે આઠમી વખત થવાનો નથી. જો જેનો પ્રલય જ નથી થવાનો તો ન્યૂ વર્લ્ડ સેલ બી બોર્ન કેવી રીતે બને? તે કે આ જગતનું ટ્રાન્સફોર્મેશન થવાનું, એને દ્વિજત્વ પ્રાપ્ત થવાનું. બ્રાહ્મણ ને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે એને દ્વિજત્વની પ્રાપ્તિ થાય, એને દ્વિજત્વ પ્રાપ્ત થવાનું. આખી પૃથ્વીની માટીને અને બ્રહ્માંડને આખાને અસ્તિત્વને દ્વિજત્વ પ્રાપ્ત થયું 29 ફેબ્રુઆરી 1956 દિવસે. અને માતાજીએ એને સવિશેષ વર્ણન કરીને એજન્ડાના ગ્રંથમાં બતાવ્યું. મિત્રો, એ યોગ આ મધર કરે છે એક વર્ષ સુધી, પોતાના સાયકિકને જાગ્રત કરે. જે માતાજી 12 વર્ષની ઉંમરે કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યા પછીના વર્ષોમાં પોતાના આત્માને પોતાના દેહમાંથી બહાર કાઢતા, અને દેહમાંથી બહાર કાઢેલો એ આત્મા બ્રહ્માંડમાં ફરે સોનેરી જભ્ભો પહેરીને, સોનેરી ગાઉન પહેરીને એ આખા બ્રહ્માંડમાં ફરે અને દુનિયાના દુઃખી, ત્રસ્ત, રોગી, આપત્તિમાં મુકાયેલા દુર્ભાગી આત્માઓ, દુર્ભાગી માનવો એ જભ્ભાનો સ્પર્શ કરે અને ફરી વખત સ્વસ્થ થઈને પોતાના જીવનમાં જાય. ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર, એ લખ્યું માતાજી એને એક્ઝિક્યુટ કર્યું પેરિસની ધરતી પર, ફ્રાન્સમાં. આ 12 વર્ષની ઉંમરની માતાજીની અવસ્થા હતી અને તે અવસ્થા લઈને રાધા તરીકે એ પોંડિચેરીમાં આવ્યા અને પોંડિચેરીમાં આવીને 17 નવેમ્બર 1973 સુધી જે સાધના કરી એ સાધનાને શ્રી અરવિંદે સાવિત્રીનો યોગ કહ્યો છે. મિત્રો, એ આ યોગ ઓફ ડિસેન્ટ છે. શું કર્યું એણે? ધેર આર ગ્રેટનેસ ઇઝ હિડન ઇન અવર અનસીન પાર્ટ્સ, ધેર આર ગ્રેટનેસ ઇઝ હિડન ઇન અવર અનસીન પાર્ટ. આપણે તો જ્યોગ્રાફી જાણીએ છીએ આ બોડીની, એનેટોમીવાળા ફિઝિયોથેરાપિસ્ટ, MS થયેલા સર્જનો, ડૉક્ટર પણ હાજર છે અહીં અમારા, મેડિકલ પ્રોફેશનમાં જિંદગી વિતાવનાર માણસો, 2 ફેફસા અહીંયા છે, 2 આંતરડા અહીંયા છે, જઠર અહીંયા છે, બ્રેઇન અહીંયા છે, માઉસનો લોચો. બ્રેઇન ઇઝ નોટ માઇન્ડ એન્ડ માઇન્ડ ઇઝ નોટ બ્રેઇન, ઇટ ઇઝ ધી માઇન્ડ દેટ મેક્સ આ ફ્લેશ બ્રેઇન. આ માઉસના ટુકડાને માઇન્ડ બનાવે એ બ્રેઇનનો, માઉસનો ટુકડો એને માઇન્ડ બનાવનારી જે સત્તા છે એ સત્તા તો સાયકિકમાંથી આવે છે, એ સત્તા તો સાયકિકમાંથી પ્રવાહિત થાય છે, એ સત્તા તો આપણા સાયકિકમાંથી પ્રોજેક્ટ થાય છે. મિત્રો, એ ન્યૂ એનેટોમી શ્રી અરવિંદે પ્રગટ કરી જગતને પાટલે પહેલી વખત, અને માતાજીના યોગને શ્રી અરવિંદે નામ આપ્યું સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન. કેમ કે આપણા કણે કણની અંદર ફિઝિકાલિટી, વાઇટાલિટી, મેન્ટાલિટી અને આ પિંડે સા બ્રહ્માંડે, પણ આપણને જ્યોગ્રાફી સમજાય છે. આ ફેફસા અહીંયા આવ્યું, જઠર અહીંયા આવ્યું, હાર્ટ અહીંયા આવ્યું, કિડની અહીંયા આવ્યું, લીવર અહીંયા આવ્યું, એની જ્યોગ્રાફી સમજાય છે, જ્યોમેટ્રી નથી સમજાતી. ભગવાને 2 આંખ શું કરવા આપ્યા, 2 કાન શું કરવા આપ્યા, ફેફસા 2 આપ્યા અને હાર્ટ 1 જ આપ્યું, આંતરડા 2 આપ્યા અને માઇન્ડ, નાનું મગજ ને મોટું મગજ એમ 2 લોચા આપ્યા, 1 આંખ આગળ આપી હોત ને 1 આંખ પાછળ આપી હોત તેને વાંધો હતો? પાછળ બી જોઈ શકતે, પાછું ફરીને જોવું નહીં પડતે? 2 હાથ આપ્યા એને બદલે 4 આપ્યા હતો, 21 સાથે 3 જણને તો તમાચા મારતે? 1ને બદલે 12 હાર્ટ આપ્યા હોત તો 11 હાર્ટ એટેકમાંથી તો બચી જતે? કેમ નથી આપ્યા? જગતના વિજ્ઞાનની પાસે આનો કોઈ જવાબ નથી. અળસિયાને 1 પણ પગ નહીં આપ્યો અને ગતિ આપી, સાપને, નાગને 1 પણ પગ નહીં આપ્યો અને ગતિ આપી, અને નાના સરખા કાન પીછોડાને 100 પગ આપ્યા,
કેમ? કેરીની અંદર અમૃત જેવો રસ પેદા થાય અને ઇન્દ્રવર્ણાની અંદર કડવો ઝેર જેવો રસ પેદા થાય, કેમ? ખારા સમુદ્રના કિનારે 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ નળિયેરીના ઝાડ ઉગે અને દરિયાનું ખારું પાણી, ખારા સમુદ્રનું ખારું પાણી એક ટીપું પીઓ તો મોં બગડી જાય અને નાળિયેરની ઉપરથી નાળિયેર પડે, એ તરોપાનું પાણી તમે પીઓ તો મીઠું અમૃત જેવું લાગે, કેમ? કોઈ જવાબ નથી, એનો કોઈ જવાબ નથી. આ પ્રકૃતિની જ્યોમેટ્રી છે, પિંડની પણ જ્યોમેટ્રી છે અને સમષ્ટિની પણ જ્યોમેટ્રી છે. સૂર્યથી ચંદ્ર પ્રકાશે અને સૂર્યથી પ્રકાશતા ચંદ્રની અંદર કળાનો અનુભવ થાય સૂર્યમાં થતો નથી. અમાસને દિવસે પણ સૂર્ય પરિપૂર્ણ અને પૂનમને દિવસે પણ સૂર્ય પરિપૂર્ણ, એમાં કળા વર્તાતી નથી, ચંદ્રમાં વર્તાય છે. મન એ પણ કોન્શિયસનેસ છે અને આત્મા એ પણ કોન્શિયસનેસ છે, પણ મનમાં ચંદ્રની કળાનો અનુભવ થાય જેને માટે જન્મો લેવા પડે. પૂર્ણ અમાસથી શરૂ કરેલી ચંદ્રની આ યાત્રા એ પૂર્ણિમાને દિવસે પરિપૂર્ણ થાય, અમાસને દિવસે કરેલી સૂર્યની યાત્રા એ પૂનમને દિવસે પરિપૂર્ણ થતી નથી, એ તો રોજ જ પરિપૂર્ણ થાય. એ લાઈફ ડિવાઇન રોજ જ પરિપૂર્ણ થાય. ચંદ્રની અવસ્થા એ મનની અવસ્થા, માટે મનની સરખામણી ચંદ્રની સાથે કરવામાં આવે અને ભગવાન કૃષ્ણની સરખામણી 16 કળાનો અવતાર અમાસથી લઈને પૂનમ સુધીનો ની કળા જે ધારણ કરી શકે માનવ દેહે, એ અવતાર એ ભગવાન કૃષ્ણનો પૂર્ણ કળાનો અવતાર. આ જે જ્યોમેટ્રી છે એ જ્યોમેટ્રી આપણને સમજાતી નથી, પણ જો એ જ્યોમેટ્રી પણ આપણને સમજાઈ જાય તો પરમાત્માના બનાવેલા કેલિડોસ્કોપમાં ભગવાન એમ કહે એક જર્ક મારે ધરતીકંપ થાય, એક કંઈ આંચકો વાગે કે કોઈ પૃથ્વીનો પ્રલય થાય. માર્કંડેય ઋષિના વિધાનની અંદર શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં પ્રલયની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. વાંચી જજો એ શ્લોક. અને તે છતાં પાછી પૃથ્વી એ જ બ્રહ્માંડ તરીકે અસ્તિત્વમાં આવે, માટી એ જ તરીકે અસ્તિત્વમાં આવે, એનો ફરી વખત એવો ને એવો જ જન્મ થાય, એ આખી પ્રક્રિયા એને શ્રી અરવિંદે સમાપ્ત કરી દીધી. કારણ કે શ્રી અરવિંદે જ્યોગ્રાફીને બદલે આ બ્રહ્માંડની જ્યોમેટ્રી પ્રગટ કરી દીધી. અને તે વાત શ્રી અરવિંદે લખી, ધેર આર ગ્રેટનેસીસ. ગ્રેટનેસ પણ ભાવવાચક નામ છે, તેનું શ્રી અરવિંદે ગ્રેટનેસીસ લખ્યું. કેમ? તો કે ગ્રેટ એવન્યુઝ, ધેર આર ગ્રેટ લેયર્સ, ધેર આર ગ્રેટ માઇલસ્ટોન્સ, ધેર આર ગ્રેટ એપિયરન્સીસ. એ સેન્સમાં ગ્રેટનેસીસ લખ્યું છે, જેને સુંદરમજીએ ગુજરાતીમાં મહામુદા કહ્યું છે. મહામુદાના ધામ ત્યાં, તારા મહામુદાના ધામ ત્યાં છે. શ્રી અરવિંદે લખ્યું, એવન્યુઝ ફાર બિયોન્ડ, ધેર આર ગ્રેટનેસીસ હિડન ઇન અવર અનસીન પાર્ટસ, ધેટ વેઇટ ધેર અવર ટુ સ્ટેપ ઇન ટુ લાઈફ્સ ફ્રન્ટ. We feel an aid from deep indwelling gods. જ્યારે આપણા પિંડને એ નવી કળાની પ્રાપ્તિ થવાની હોય મનના માધ્યમ દ્વારા, મનની ચેનલ દ્વારા, તે વખતે શું થાય? તો શ્રી અરવિંદ લખે છે, વી ફીલ એન એઇડ, આપણને આ મદદ, આ સહાય ઉપરના પ્રદેશમાંથી મળે. વી ફીલ એન એઇડ ફ્રોમ ડીપ ઇનડ્વેલિંગ ગોડ્સ, નહીં ડીપ ઇનડ્વેલિંગ ગોડ્સ, આપણા ઊંડાણ ગહન ગુફા, આત્માની ગુફા, સાયકિકના એવન્યુમાંથી આપણને પ્રેરણા મળે, એ ઇન્ટ્યુશન મળે, જેને આઇન્સ્ટાઈને પોતાના વિજ્ઞાનમાં અને રિલેટિવિટીમાં મેગ્નિફિસન્ટ કમ્પલઝન કહ્યું. એ આપણને અંદરથી પ્રાપ્ત થાય. સફરજન તો પડતા હતા, ન્યૂટનના બાપના વખતમાં પણ સફરજન પડતા હતા ને એના દાદાના વખતમાં પણ સફરજન ઝાડ પરથી નીચે જ પડતા હતા, પણ ન્યૂટને પડતા સફરજનને જોયું અને પડતા સફરજનને જોયા પછી એના પર કોન્સન્ટ્રેશન, કોન્ટેમ્પ્લેશન એન્ડ મેડિટેશન કર્યું તો જગતને લો ઓફ ગ્રેવિટેશનના સત્યની પ્રાપ્તિ થઈ. આ હિડન રિયાલિટી એ છે જ. આપણે કોન્સન્ટ્રેટ ક્યારે કરાય? તે કે માઇન્ડને તમે એની ચંચળતામાંથી સમાપ્ત કરીને
આખા બ્રહ્માંડની માટી પરમાત્મા પહેલવેલ્લો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એવા જગતનું અને અસ્તિત્વનું સર્જન કરવાને માટે એકોહમ બહુશ્યામ એનો સંકલ્પ કરે, તે દિવસથી આ ડેસ્ટિની, આ બ્રહ્માંડની નિયત કરવામાં આવેલી છે કે આ બ્રહ્માંડની ઉપર, આ માટીની ઉપર એક દિવસ સ્વર્ગનું અવતરણ થશે, જે લોર્ડ જીસસ ક્રાઇસ્ટે પણ જોયું અને જે લોર્ડ ક્રિષ્નએ પણ જોયું અને જે શ્રી અરવિંદે જોયું અને તેને અવતરિત કરાવ્યું. યોગ માયાને સક્રિય કરીને, યોગ માયાને પોતાની સાથે રાખીને મિત્રો, ત્યાં પરમાત્મા પણ સાધના કરે અને પરમેશ્વરી પણ આરાધિકા બનીને સાધના કરે. ત્યાં ઇનડ્વેલિંગ ગોડ્સ એટલે સાયકિક, ત્યાંથી આપણને આ પ્રેરણા મળે, આ વિઝન મળે. અને વિઝન ક્યારે મળતું થાય? તે કે માઇન્ડની ઊંચાઈ વધે, માઇન્ડનું શુદ્ધિકરણ થાય. ગંગા સતી કહે તેમ માઇન્ડને નિર્મળતા અને પારદર્શકતા પ્રાપ્ત થાય. એક ઇટાલિયન મહાકવિ છે ડાન્ટે કરીને, એ ડાન્ટે એક ગ્રંથ લખ્યો છે ડિવાઇન કોમેડિયા, ઇટાલિયન ભાષામાં. એ ડિવાઇન કોમેડિયામાં અવસ્થા બતાવવામાં આવી છે, આત્માએ આ અવસ્થામાંથી જન્મે જન્મે પસાર થવું પડે. એક અવસ્થા છે ઇન્ફર્નોની, જેને આપણે નર્ક કહ્યું, વૈતરણી તરવી પડે. એ નર્ક એને ડિવાઇન કોમેડીના રચયિતા ડાન્ટે ઇન્ફર્નો કહ્યું છે. ઇન્ફર્નોમાંથી આપણે કઈ અવસ્થામાં જવું પડે? બીજી અવસ્થા ડાન્ટે બતાવે છે પર્ગેટોરિયો. પર્ગેટોરિયો એટલે પ્યોરિફિકેશન. અવસ્થા કઈ? તે કે પ્યોરિફિકેશનની, શુદ્ધિકરણની. આપણે વાઇટ ફિઝિકાલિટીને શુદ્ધ કરવી પડે, વાઇટાલિટીને શુદ્ધ કરવી પડે, મેન્ટાલિટીને શુદ્ધ કરવી પડે. સાયકિકાલિટી તો શુદ્ધ જ છે, માત્ર આપણા મનનો અરીસો અસ્વચ્છ છે, માટે આપણને તે શુદ્ધ દેખાતી નથી. અને શુદ્ધ ક્યારે દેખાય? તે કે આપણે આપણા મનને સ્વચ્છ અને નિર્મળ કરી દઈએ, અરીસાને સ્વચ્છ કરી દઈએ, તો આપણને આપણું યથાર્થ વાસ્તવિક સ્વરૂપ દેખાય. મિત્રો, ઝાંખા અરીસામાં કોઈને વાસ્તવિક રૂપ દેખાય છે? ચશ્મા પહેરીને બેઠા હોય, આ છોકરાઓ કાર ચલાવે ને મને લઈ જાય ત્યારે કારની અંદર એસી ચાલુ કરી દે મારી ઈચ્છા વિરુદ્ધ, અને એસી ચાલુ કરી દે ને પછી તમે કોઈ જગ્યાએ બીજે નીચે ઉતરો તો મારા ચશ્મા એટલા ઝાંખા થઈ જાય કે તમને 2 ફૂટ દૂરનું દેખાય નહીં. આપણે જન્મ્યા તો ખરા, પણ એસીમાંથી એવા જન્મીને આવ્યા 9 મહિને માના ઉદરમાંથી કે બહાર આવ્યા ને અંધત્વ પ્રાપ્ત થયું. ચશ્મા પર લાગી જાય પેલા ઝાંખપ, એ આપણને દેખાય ને અનુભવાય. આત્મા પર લાગી ગયેલી ઝાંખપ આખો જન્મારો જતો રહે તો પણ દેખાતી નથી ને અનુભવાતી પણ નથી મિત્રો. અને ડિવાઇન કોમેડીના રચયિતા ડાન્ટે પર્ગેટોરિયો કહ્યું છે, ચશ્મા લૂછવા પડે, પણ તમને સેન્સ પેદા થવી પડે કે મારી આંખ ના નંબર વધી નથી ગયા, મારી આંખમાં ઝામર કે મોતિયો નથી આવ્યો, પણ મારો કાચ બગડી ગયો છે, મારી પ્રકૃતિ બગડી ગઈ છે, મારો આત્મા તો સલામત છે. એ પ્રકૃતિને શુદ્ધ કરવી પડે એને ડિવાઇન કોમેડીના રચયિતા ડાન્ટે પર્ગેટોરિયો કહ્યું. અને ત્રીજું સ્ટેજ, પર્ગેટોરિયોનું સ્ટેજ આપણે સિદ્ધ કરીએ ત્યારે ત્રીજું સ્ટેજ આપણને જે પ્રાપ્ત થાય એને ડાન્ટે પેરાડીસો કહે છે. આ સ્વર્ગ પેરાડીસો, જેને પૃથ્વી પર શ્રી અરવિંદે સુપ્રામેન્ટલ તરીકે નીચે અવતરિત કરાવ્યું. વન સ્પીક્સ વિધિન, અંદરથી અવાજ આવે, સાયકિકની પોતાની પ્રેરણા, સાયકિકની પોતાની પુકાર, સાયકિકની પોતાની અર્જ, અરે આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું. અને મીરાબાઈને પણ એ પુકાર જ્યારે સમજાઈ હશે ત્યારે મીરાબાઈએ નોંધ્યું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. મીરાબાઈએ પોતાના અનુભવ વગર તો લખ્યું નહીં હોય. દેવળ જૂનું થઈ ગયું અને હંસલો નાનો રહી ગયો. એ નાના રહી ગયેલા હંસલાને જે વેદના થતી હોય એ વેદના માધુરી ભાવ છે. કેમ? તે કે જીવન તને મળ્યું, 90 વર્ષ તું જીવો, પણ 90 વર્ષમાં એક પણ દિવસ તારા માઇન્ડ અને તારા આત્માની વચ્ચે સખા ભાવ પેદા ન કર્યો. તારા માઇન્ડ અને આત્માની વચ્ચે અર્જુન અને કૃષ્ણના જેવી પ્રોક્સિમિટી નિર્માણ ન કરી, વિદુર અને કૃષ્ણના જેવી પ્રોક્સિમિટી નિર્માણ ન કરી. તારું મન સુદામા જેવું દરિદ્ર, પણ એ તારા મનને કૃષ્ણની મિત્રતાનો અહેસાસ થાય એવી તો તારે યાત્રા કરવી હતી પોરબંદરથી દ્વારકા સુધીની, ક્યારેય ન કરી. આપણા મનને આપણે યાત્રી બનાવ્યું જ નહીં, પેસેન્જર, ટ્રાવેલર, પિલગ્રીમ અને મરાઇનર,
વોયજર એવી યાત્રા બનાવી જ નહીં, પણ મનને જો સાયકિકની યાત્રા કરાવી દીધી હોત તો સાયકિક અને મનનું સાયુજ્ય પ્રસ્થાપિત થયું હોત તો દ્વારકાના ધણી એવા આપણા સાયકિકે આ પ્રકૃતિના પિંડને ડિવાઇન મેટરનું વરદાન આપ્યું હોત. મિત્રો, આ યોગ શ્રી અરવિંદે કર્યો માતાજીની સાથે મળીને. આપણે ન કરી શકીએ, શા માટે ન કથા? અને તેની આખી મોડસ ઓપરેન્ડી અહીંયા પ્રગટ કરવામાં આવી. વન સ્પીક્સ વિધિન, એ અવાજ આપણને સંભળાવવો જોઈએ, અંદરની પુકાર આપણને સંભળાવવી જોઈએ. તારા દિવસ વેતી જાય છે, તારો સમય ચાલ્યો જાય છે, તારું આયુષ્ય પૂરું થાય છે. સ્વામી વિવેકાનંદ એક વાળ ધોળો થયો એનો 22-24 વર્ષની ઉંમરે રામકૃષ્ણને પહેલી વાર મળ્યા પછી, એક જ વાળ ધોળો થયો. અને એક વાળ ધોળો થયો ત્યારે સ્વામી વિવેકાનંદે જોયું, અરે રે, મારી જુવાની ચાલી જાય છે, મારે કરવાનું તો ઘણું બાકી રહી જાય છે. અને ધોળા થઈ ગયેલા વાળને તોડીને નરેન્દ્ર દત્તે એમ પોતાની સામે ધરીને સંકલ્પ કર્યો કે આજે જાઉં ઠાકુરની પાસે અને પૂછું કે તે મને મહિનાઓ પહેલા કહ્યું છે કે ભગવાન બતાવીશ, આજે જ બતાવી દે. આપણે પણ એ કરવું પડશે ટોપ પ્રાયોરિટીથી, સમય આવ્યો છે. માટે માતાજીએ લખ્યું, ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ, આર યુ રેડી? આ પરમાત્માની ઘડી આવી, તમે તૈયાર છો? અને અહીંયા બેઠેલા તમે 100% તૈયાર છો મિત્રો, 100% તૈયાર છો. આજે જ આપણી વચ્ચે અમારા બહુ જૂના સાધક હતા, સિનિયર સાધક એવા જણિયાદરા કરીને ગામ છે, તેના ઠાકોર સાહેબના કુટુંબીજન બા સાહેબ આવ્યા છે અહીંયા, જે કુટુંબની અંદર વર્ષો પહેલાં માતાજીએ પોતાની સિગ્નેચર કરીને બ્લેસિંગ્સ આપ્યા છે, ફોટા આપ્યા છે. એરાઉન્ડ 58, 57, 55, અને તેના પરિવારના ત્રીજી પેઢીના પરિવારના એ વખતના આપેલા એ તે આજે ઉઈગા, એ બા સાહેબ આજે આવ્યા સાવિત્રીનું શ્રવણ કરવાને માટે. માતાજી કહે છે કે જેને હું એક વખત જોઉં છું અને હું જન્માંતર સુધી છોડતી નથી, એની 7 પેઢી તરી જાય. નરસિંહ મહેતાએ 71 પેઢીની વાત કરી. માતાજી એમ સમજાવે છે કે જેની પર મારી દ્રષ્ટિ પડે છે એની 7 પેઢી 100% તરી જાય, અને એ કળી ગમે ત્યાંથી ખુલે મિત્રો, ગમે ત્યાંથી ખુલે, એને ખોલવાને માટે પ્રયત્ન નથી કરવો પડતો, ગમે ત્યાંથી ખુલી જાય. આ રિયાલિટી છે. તમારી આગળ હું વ્યક્તિગત નામ સાથે દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે આ જ શહેરમાં રહે છે, ચોપડીઓ પણ વાંચે છે, અભ્યાસ પણ કરે છે, ઠાકુર સાહેબે વારસામાં આપેલા ફોટાની પૂજા પણ કરે છે બા સાહેબ, એમનો પરિવાર. એ ઉજળું થાય એવો સમય આવ્યો. ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ, આર યુ રેડી? મધરે કહ્યું, આર યુ રેડી, તમે તૈયાર છો? આ બ્રહ્મ મુહૂર્ત આવ્યો. અવર ઓફ ગોડ નામનું કાવ્ય પણ શ્રી અરવિંદે લખ્યું. વન સ્પીક્સ વિધિન, લાઇટ કમ્સ, લાઇટ કમ્સ ટુ અસ. અંદરથી અવાજ આવે અને પ્રેયર્સ અને મેડિટેશન કરો ત્યારે લાઇટ ઉપરથી નીચે ઉતરે. ચંપક દાદાજી જંતરાલ આવેલા છેલ્લા વખત પહેલાં, અને એમણે જંતરાલની ભૂમિ જોઈ, અને તે વખતે ચંપક દાદાજીની ઉપર આપણા જંતરાલમાં, ગુજરાતની ધરતીમાં, વડોદરાની બાજુમાં આવેલા નાના સરખા ગામડામાં એ લાઇટ ઉતરી, જેનો મોબાઈલ ફોટોગ્રાફ આજે જ મારી સાથે આવેલા ભાઈએ લીધો, આ યુવાન ભાઈએ. ન્યૂ લાઇટ સેલ બ્રેક અપોન ધી અર્થ, ન્યૂ વર્લ્ડ સેલ બી બોર્ન. આપણે નવા જગતના નાગરિક ન બની શકીએ, નવા જગતના યાત્રી ન બની શકીએ? ચમત્કાર નથી આ, ચમત્કાર નથી. અહીંયા લખેલા શબ્દોની વાસ્તવિકતાનું આ વિજ્ઞાન છે, અને તે આપણને પકડાવવું જોઈએ. અવર સોલ ફ્રોમ ઇટ્સ મિસ્ટીરિયસ ચેમ્બર એક્ટ્સ, છે એક પણ શબ્દ અઘરો? અવર સોલ ફ્રોમ ઇટ્સ મિસ્ટીરિયસ ચેમ્બર એક્ટ્સ, સીધો સાદો સાદો વર્તમાન કાળ ગ્રામેટિકલી, અંદરની ચેમ્બરમાંથી આપણો આત્મા જ આપણને જવાબ આપે, આપણો સાયકિક જ આપણને જવાબ આપે, તારે શું કરવાનું છે અને મારે શું કરવાનું છે એનું અનુસંધાન કરવાને માટેની ક્લ્યુ પણ આપણને બતાવે. સાવિત્રીએ પોતાના આત્માના તત્વને નો ધાઈ સેલ્ફ તરીકે જાણવાનો આ રીતે પ્રયાસ કર્યો. અવર સોલ ફ્રોમ ઇટ્સ મિસ્ટીરિયસ ચેમ્બર એક્ટ્સ ઇટ્સ ઇન્ફ્લુઅન્સ, ઇટ્સ ઇન્ફ્લુઅન્સ પ્રેસિંગ ઓન અવર હાર્ટ એન્ડ માઇન્ડ. સાયકિકની ઇન્ફ્લુઅન્સ ક્યાં થાય? તે કે તારા હાર્ટ પર અને તારા માઇન્ડ પર થાય. હાર્ટ એટલે
તારી લાગણી, તારા સેન્ટિમેન્ટ્સ, તારી આસક્તિ, તારી ભક્તિ, તારી આરાધના, તારો અનુરાગ, એ હાર્ટ તેના પર થાય અને માઇન્ડ પર થાય. તારા વિચાર બદલાય, તારો વિચાર આઈડિયા તુક્કા તરંગમાંથી કિંગ આઈડિયા બની જાય. તને પ્રકૃતિમાંથી કિંગ આઈડિયાની પ્રાપ્તિ થાય એવી તારા માઇન્ડની રિસેપ્ટિવિટી બની જાય, સાયકિકની જાગૃતિ થાય અને સાયકિક વર્ક કરતો થઈ જાય. એક્ટ શબ્દ લખ્યો શ્રી અરવિંદે, થિંગ્સ નથી લખ્યું, એક્ટ્સ. સાયકિક કામ કરે અને આ સોલ જ્યારે કામ કરતો થાય ત્યારે સોલને સાયકિકનું સ્વરૂપ પ્રાપ્ત થાય, જેને માટે શ્રી અરવિંદે સાયકિક શબ્દ સ્પેસિફિકલી વાપરો. આ ગ્રંથની અંદર આત્માને માટે શ્રી અરવિંદે ચાર શબ્દો વાપર્યા છે, એક સાયકિક, એક સોલ, એક સેલ્ફ અને એક સ્પિરિટ. જે સાયકિક છે એ સેલ્ફ છે, અને સાયકિક છે એ સોલ છે, અને જે સેલ્ફ છે એ સ્પિરિટ છે. સેલ્ફ બરાબર સ્પિરિટ અને સાયકિક બરાબર સોલ, પણ સાયકિક એ એક્ટિવિટીમાં મુકાય. કવિ કઈ એક્ટિવિટીમાં મુકાય, તે કે પ્રકૃતિની અંદર તે એક્ટિવિટીનું પ્રતિબિંબ પાડે. પેલા કેલિડોસ્કોપની માફક બંગડીના ટુકડા એ ડિઝાઇનમાં ગોઠવાઈ જાય, તારા પંચમહાભૂતની માટીના ટુકડા જે એક કરીને તને આપવામાં આવ્યા છે એ એક ડિઝાઇનમાં ગોઠવાઈ જાય, અને જ્યાં બ્યુટી દેખાતી નથી ત્યાં તને સૌંદર્યની આકૃતિના દર્શન થાય. આ જ્યોમેટ્રી છે, એ અનુભવ સાયકિક કરાવે. પુસીસ ધેમ પરિમાણો, આપણી પ્રકૃતિના પરિમાણો તેને શું કરે, પુસીસ ધેમ ટુ એક્સીડ ધેર મોર્ટલ સેલ્વસ. એમની મર્ત્યતાને એ લોકો ઓળંગી જાય, સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી શકે એવી રીતે તારી પ્રકૃતિ પણ જગદંબાની પ્રકૃતિની માફક લક્ષ્મણે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી જાય, મૃત્યુની લક્ષ્મણ રેખા, જેને શ્રી અરવિંદે આ ગ્રંથમાં એક્સટિંક્શન વર્જ કહ્યું છે, એ લક્ષ્મણ રેખા ઓળંગી જાય એવો તને રોજનો અનુભવ થાય, રોજ તું અનુભવી શકે. પુસીસ ધેમ ટુ એક્સીડ ધેર મોર્ટલ સેલ્વસ, હી સીક્સ ફોર ગુડ એન્ડ બ્યુટી એન્ડ ફોર ગોડ. અને ત્યારે આ પ્રકૃતિ શેને માટેની અર્જ પેદા કરે, શેને માટેની આકાંક્ષા અને અભિપ્સા પેદા કરે, તે કે ટ્રુથ, બ્યુટી એન્ડ ગોડ. અને સત્યમ શિવમ સુંદરમ આ માટીના વેસલની અંદર પ્રાપ્ત થઈ જાય. શ્રી અરવિંદે લખ્યું, ઇન ધી અનફોલ્ડિંગ પ્રોસેસ ઓફ ધી સેલ્ફ ઇટ ઇઝ ધી ઇનએક્સપ્રેસિબલ મિસ્ટરી દેટ સમટાઇમ્સ ઇલેક્ટ્સ ધી હ્યુમન વેસલ ઓફ ડિસેન્ટ. ભગવાન શું કરે છે, આપણે આટલું કરવાનું. ભગવાન શું કરે, તો કે ઇન ધી અનફોલ્ડિંગ પ્રોસેસ ઓફ ધી સેલ્ફ, આપણે સોનાનું પાત્ર હટાવવાનો પ્રયાસ કરવાનો, એ હટી જાય ત્યારે પરમાત્મા શું કરે, તે કે ત્યાં ઉપર સાતમા સ્વર્ગમાં બેઠેલો લાકડી લઈને શિક્ષા કરવાને માટે એ આપણા પાપ અને પુણ્યનો સરવાળોને ભાગાકાર કર્યા કરે એવું નહીં, એ શું કરે બેઠો બેઠો, તો કે ઇટ ઇઝ ધી ઇનએક્સપ્રેસિબલ મિસ્ટરી. એ ઇનએક્સપ્રેસિબલ મિસ્ટરી જેનું વર્ણન ન થઈ શકે, ઋષિ મુનિઓએ માટે એને ન ઇતિ કહ્યું, એ શું કરે, તો કે ઇલેક્ટ્સ. ઇટ ઇઝ ધી ઇનએક્સપ્રેસિબલ મિસ્ટરી ધેટ ઇલેક્ટ્સ ધી હ્યુમન વેસલ ઓફ ડિસેન્ટ. આ માટીનું ખોળિયું, માનવતાનું ખોળિયું, માનવતાનું આ પિંજરું, રાખનું રમકડું એને પરમાત્મા પોતાના હાથમાં લે, ઇલેક્ટ્સ. અને આજે ઇલેક્શન થાય ત્યારે આપણે ચોકડી આપીએ છીએ, મત આપતી વખતે ચોકડી. સારું છે કે ડાયા માણસોએ એ નિશાન ચોકડીનું રાખ્યું, ઓમનું નથી રાખ્યું, 786 નથી લખ્યું, ચોકડી રાખી છે. તેના નામ પર ચોકડી મારીએ આપણે, જાણીએ અજાણીએ, સમજ્યા વગર, સમજીને, અને તે બધા ન બનવાનું બધું જ બની જાય. કોઈ પ્રમુખ બની જાય, કોઈ રાજા બની જાય, કોઈ મહારાજા બની જાય, કોઈ સમ્રાટ બની જાય, કોઈ ગાંડો બની જાય, ડાયો બની જાય, ડોળ ડાયા બધા જ બની જાય. આ ઇલેક્શન, આનું નામ ઇલેક્શન. ફ્રેન્ચ રેવોલ્યુશનની મીમાંસા લખનાર શ્રી અરવિંદે લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટીની વ્યાખ્યા આપેલી છે. ઇલેક્શન કોને કહેવાય, તે કે જનતા જનાર્દન આંખ મીચીને એક્સ ગ્રેસિયા જેના પર વરસી જાય એ ન બનવાનું બધું જ બની જાય. ભગવાન પણ આ જ કરે છે, ભગવાન સિલેક્ટ નથી કરતો. જો એણે સિલેક્શન કર્યું હોત તો આપણે ઇન્ટરવ્યૂમાં અનેક જન્મો નપાસ થઈને આવ્યા એવા હજુ અનેક જન્મો નપાસ થવાને માટે જ લાયક છીએ. પણ એ ડાયો છે કે ઇલેક્શન નથી કરતો, એ ઇલેક્શન નથી, એ સિલેક્શન નથી કરતો, ઇલેક્શન જ કરે છે.
કઈ નહીં, તારા આત્માએ સંકલ્પ કરીને આ સમયમાં જન્મ લીધો, ને જો સમય હું બદલતો હોઉં તો તે સમયનો એડવાન્ટેજ, તે સમયના આશીર્વાદ અને તે સમયનું વરદાન ભલે તને પણ પ્રાપ્ત થાય. એની દ્રષ્ટિમાં કોઈ પાપી નથી, કોઈ લોભી નથી, કોઈ કોઈ ખોટો નથી, કોઈ ખરો નથી, બધા જ. અને તો અદિતિના દેવ અને દાનવ બંને સંતાન છે, માટે જગદંબા છે, માટે પ્રકૃતિ છે. પુશીસ ધેમ ટુ એક્સીડ ધર મોર્ટલ સેલ્વસ, ઇટ સીક્સ ફોર ગુડ બ્યુટી એન્ડ ફોર ગોડ. ત્રણે ત્રણ શબ્દ શ્રી અરવિંદે કેપિટલ લખ્યા છે મિત્રો. હી એસ્પાયર્ડ એન્ડ હાઉસ ધી નેશન્ટ ડેમી ગોડ. પ્રકૃતિ જન્મે જે દિવસે, માનવ તરીકે પ્રકૃતિ જ્યારે જન્મે તે દિવસે ડેમી ગોડ બનવાને માટેનો સંકલ્પ લઈને જન્મે છે. પણ આપણા માઇન્ડની દલાલી, આપણા માઇન્ડની વકીલાત અને આપણા માઇન્ડની દખલગીરી આપણને આપણું ટાર્ગેટ આ જન્મમાં પરિપૂર્ણ કરવા દેતી નથી. માટે શ્રી અરવિંદે લખ્યું કે બ્રહ્માંડની માટી પ્રગટ થઈ તે વખતે બ્રહ્માંડને રચવા પાછળ કયો સંકલ્પ પરમાત્માએ કરેલો હતો, કે ટુ ઇવોક ધી પર્સન ઇન ધી ઇમ્પર્સનલ વોઇડ, દેટ ધી આઈઝ ઓફ ધી ટાઈમલેસ માઇટ લુક આઉટ ફ્રોમ ટાઈમ. ઇટ ઇઝ ફોર ધીસ હી લેફ્ટ હિઝ વાઇટ ઇન્ફિનિટી એન્ડ લેઇડ ઓન ધી સ્પિરિટ ધી બર્ડન ઓફ ધી ફ્લેશ, દેટ ધી ગોડ હેડ સીડ માઇટ ફ્લાવર ઇન ધી માઇન્ડલેસ સ્પેસ. પરમાત્મા ક્યાં પ્રગટ થાય, સાયકિક ક્યાં પ્રગટ થાય, આત્મા ક્યાં પ્રગટ થાય, તે કે ડોંગરેજી મહારાજના વડના પાંદડા જેવા મનમાં બાલમુકુંદ પોતાના સૂક્ષ્મતમ સ્વરૂપને પણ પરિપૂર્ણ માત્રામાં 16 કળાના ભગવાન તરીકે પ્રગટ કરી દે. એટલા માટે આ માટીની રચના કરવામાં આવી છે, માટી એટલા માટે બનાવવામાં આવી છે. આઈઝ ઓફ ધી ટાઈમલેસ માઇટ લુક આઉટ ફ્રોમ ટાઈમ. સમયાતીત એ સમયના ચર્મચક્ષુ દ્વારા જગતને સૃષ્ટિના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરી શકે. એટલા માટે પરમાત્માએ આ રિલેટિવિટી અને જગતનું સર્જન કર્યું છે. તું ડેમી ગોડ બનવાને સર્જાયેલો છે, તું વાંદર બનવામાં સંતોષ શા માટે લે? તું આ ડેમી ગોડ બનવાને માટે તારું સર્જન થયેલું છે, તું પ્રયત્ન તો કરીજો. આ અવસ્થાએ તું પ્રયત્ન કરીજો. અને ત્યાં સાવિત્રીને માટેનું જે આખો સર્ગ લખ્યો શ્રી અરવિંદે, એનું નામ આપ્યું છે એન્ટ્રી ઇન ટુ ધી ઇનર કન્ટ્રીઝ. એન્ટ્રી ઇન ટુ ધી ઇનર કન્ટ્રીઝ. મેં ગંગા સતીની વાત તમને કરી, સંશય ટળે ને મંડળું ગળે, પાનભાઈ રેના લગારે દ્વેષ, આવો હું તમને દેખાડું એવો એ છે હરિનો દેશ. આ હરિનો દેશ. સાવિત્રીએ એક વર્ષના સત્યવાનના આયુષ્ય દરમિયાન મનને સ્થિર કરી દીધું, મનને માઇન્ડલેસ સ્પેસ બનાવી દીધું. જન્મ જાતે મનની આ ચેતના લઈને આવેલી, માટે તો એ 12 વર્ષની ઉંમરે પોતાના આત્માને બોડીમાંથી બહાર કાઢીને આખા બ્રહ્માંડમાં વિચરતી. એણે મનને શાંત કરવાને માટે કોઈ એસેન્ટ કરવાની જરૂર નથી, એ તો એક્સ ગ્રેસિયા પ્રાપ્ત કરીને આવેલી જગદંબા સ્વયં પોતે છે. માય સેલેસ્ટિયલ બ્યુટી સેલ વોક ઓવર ધી અર્થ, એ એણે વરદાન આપ્યું છે. એ બ્યુટી શબ્દ શ્રી અરવિંદે લખ્યો, એ ગુડનેસ શબ્દ શ્રી અરવિંદે લખ્યો, અને એ ગોડ શબ્દ, એ ડિવિનિટી શબ્દ શ્રી અરવિંદે લખ્યો. એ જન્મજાત લઈને આવી છે, અને એ જન્મજાત લઈને આવેલી એ માત્ર એ ઇનર ચેમ્બરને ખોલે છે, ઇનર કન્ટ્રીઝમાં એન્ટર થઈને. સાવિત્રી મનને સ્થિર કરીને એના સાયકિકનો દરવાજો ખોલે છે. શ્રી અરવિંદે લખ્યું, ઇફ અ ચેમ્બર્સ ડોર ઇઝ લિટલ એજાર, અંદરનો દરવાજો સહેજ ખુલી જાય. અને જો એ સહેજ ખુલી જાય તો આપણને આ ઇનર કન્ટ્રીઝના દર્શન થાય. પણ ક્યારે? ગંગા સતી કહે, મંડળું ગળે અને સંશય ટળે. મંડળું તો જ ગળે, માઇન્ડ માઇન્ડલેસ સ્પેસ તારે જ બને જો સંશય ટળે. તો આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આપણે ક્વેશ્ચન માર્ક જ લખ્યા કરીએ. આપણું ફૂલ પોઈન્ટ ક્યારે આવે જ નહીં, સેમી કોલન પણ ક્યારે જ નહીં આવે. રજનીશજીની ફિલોસોફી ઉપર એક ફિલ્મ બનાવવામાં આવેલી બહુ વર્ષો પહેલાં, અને તે ફિલ્મનો પ્રારંભ કરવામાં આવે તે વખતે રજનીશજીના દર્શનની ઉપર બનાવવામાં આવેલી આ ફિલ્મ. તો રેતીનાની ઉપર એક માણસ ચાલે છે, એનો હીરો હશે જે હશે તે, પણ તે ચાલે છે. અને તે ચાલે છે ત્યારે એના બબ્બે પગલાં પડતા હોય છે. એ પગલાં દરેક પગલાં બતાવે છે, રેતીની ઉપર પડતા પગલાં એની આખી આખી લાઈન બતાવવામાં આવે છે, કે રેતી પર પગલાં પડે છે અને તે બધા પગલાં પછી ભૂસાઈ જાય છે. આપણે જન્મીએ છીએ અને આપણા બધા કાર્યો ભૂસાઈ જાય છે, આપણો જન્મારો નિષ્ફળ જાય છે,
ઘણાના જન્મતા જનૈમાં પછી પણ કાર્યો ગયા જન્મના છે તે શાશ્વત રહે છે, એનું નામ સ્મૃતિ. ગયા જન્મમાં કરેલા કાર્યની કોઈ સ્પંદન, કોઈ સ્પાર્ક, કોઈ વેવલેન્થ, કોઈ વાઇબ્રેશન આપણને સાયકિકમાંથી પ્રાપ્ત થાય તો તે આપણે માટે સ્મૃતિ બની જાય, એ કન્ટિન્યુટી બની જાય. માટે માતાજીને એમના અનેક જન્મો યાદ આવ્યા. જ્યોર્જિસ વાન રેખામની બુક વાંચો, મધર હર લાઈફ સ્ટોરી. હું ઇજિપ્તની મહારાણી હતી જે વખતે મેં પહેલો પિરામિડ બનાવ્યો છે, ગાઝાનો પિરામિડ. હું બીજા જન્મમાં પણ ઇજિપ્તની મહારાણી હતી, ફેરો વંશની રાજરાણી, તે વખતે મેં બીજા પિરામિડ બનાવ્યા. કેથેરિન ધી ગ્રેટ હું હતી, જોન ઓફ આર્ક હું હતી. આવા અનેક જન્મો મધરને યાદ આવ્યા. રાધા હું હતી, તે પણ મધરને જન્મ યાદ આવ્યો. એ આપણને પણ યાદ આવે, માઇન્ડ માઇન્ડલેસ સ્પેસ બની જાય તો. મેન હ્યુમન ફોલોઝ ઇન ગોડ્સ હ્યુમન સ્ટેપ્સ. અને આ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે માનવને શું લાગે પોતાની પ્રકૃતિમાં? તે કે મેન હ્યુમન એઝ હ્યુમન બીંગ, માનવ એકે એક ફોલોઝ ઇન ગોડ્સ હ્યુમન સ્ટેપ્સ. ભગવાન માનવના પગલે ચાલે. મેં રજનીશજીની વાત કરી ને, રજનીશજી આ ડિવિનિટીને મીરામાં શોધે છે, એ મહાવીર સ્વામીમાં શોધે છે, એ ગૌતમમાં શોધે છે. કઈ ગતિ? તે કે આ સ્મૃતિની ગતિ. વિચારની ગતિ નહીં, ફિઝિકલ ગતિ નહીં, સ્મૃતિની ગતિ, આપણી મેમરીની ગતિ, કે જે ગયા જન્મમાં હતી એ આપણને આ જન્મમાં પણ પ્રાપ્ત થાય. આપણા માઇન્ડની આ અવસ્થા પેદા થાય જે સાવિત્રીએ પ્રાપ્ત કરી. અને આ ઇનર કન્ટ્રીઝમાં સાવિત્રી ફરતી ફરતી એક એવી અવસ્થાએ પહોંચી કે એની બધી નાડી, એનું આપોઆપ શુદ્ધિકરણ થઈ ગયું. પરગે ટોળીઓનો પ્રદેશ એણે વટાવી દીધો અને અંદરના ઇનર કન્ટ્રીઝ, એ હરિનો દેશ એવા સાયકિકના એવન્યુમાં સાવિત્રી સત્યવાનના આયુષ્યના એક વર્ષ દરમિયાન પહોંચી. અને તે અવસ્થાને શ્રી અરવિંદે લખ્યું, એ સીલ્ડ આઇડેન્ટિટી વિધિન હર વોક. આ સીલ્ડ આઇડેન્ટિટી વિધિન હર વોક, એનામાં આ આઇડેન્ટિટી. કઈ આઇડેન્ટિટી? તે કે જડતાનો દેહ, મનનો સૂક્ષ્મ કડી જેવો પ્રદેશ અને સાયકિકનો એબ્સોલ્યુટલી ડિવાઇન પ્રદેશ, એ ત્રણની વચ્ચે એક સાંકળ રચવામાં આવી, એક કડી રચવામાં આવી. મેન્ટાલિટી, સાયકિકાલિટી એન્ડ ફિઝિકાલિટી એ ત્રણે ત્રણ એક થઈ ગયા. આ સીલ્ડ આઇડેન્ટિટી વિધિન હર વોક, સી ન્યૂ હરસેલ્ફ ધી બિલવેડ ઓફ ધી સુપ્રીમ. સી ન્યૂ હરસેલ્ફ ધી બિલવેડ ઓફ ધી સુપ્રીમ. પોતાની જાતને એણે સુપ્રીમની બિલવેડ છે એ રીતે, સુપ્રીમની પ્રેમિકા છે, સુપ્રીમની અર્ધાંગીની છે એવો અહેસાસ કર્યો મીરાબાઈએ કર્યો. દુધાજીની કૃષ્ણની મૂર્તિ પોતાની છાતીએ લગાડી અને મીરાબાઈ કીર્તન કરતી, રાજરાણી મેવાડની મહારાણી એ કીર્તન કરતી, તો કીર્તન કરતા કરતા પુનિત મહારાજે સમજાવ્યું કે મીરાબાઈએ ગાયું, શું ગાયું? ઓ માતરે પરણી હું ગિરધારી, ઓ માતરે હું તો પરણી વર ગિરધારી, એના ચરણોમાં જાઉં વારી, મને રંગ એનો લાગ્યો. હું કૃષ્ણને વરી, શ્યામને વરી, શ્યામની સાથે મેં લગ્ન કર્યા, એટલું જ નહીં મને રંગ એનો લાગ્યો. કૃષ્ણનો રંગ મને લાગી ગયો. પરમાત્માનો રંગ આ પ્રકૃતિને ચડે ત્યારે પ્રકૃતિની માટી, માતાજી સમજાવે છે તેમ, ડિવાઇન મેટર થઈ જાય. મીરાબાઈએ ફરી વાર ગાયું, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, હરિના રંગાવું પિયા લાલના રંગાવું, તોરે હિ રંગ મે પિયા રંગ દે ચુનરિયા, તારા જ રંગમાં મારી ચૂંદડીને રંગી દે, તારા જ રંગમાં મારી આ પ્રકૃતિને રંગી દે. માટે મીરાબાઈને ડેથ એટ વિલ મળ્યું. મારે દ્વારિકાધીશના દર્શન કરવા જવું છે. અને શ્રી અરવિંદે અહીંયા લખ્યું, એન્ડ કૃષ્ણ એન્ડ રાધા ફોર એવર એટવિન્ડ ઇન બ્લીસ. કૃષ્ણ અને રાધા શાશ્વતી સુધી એક થઈ ગયા. મીરાબાઈ મેવાડના પાદરે આવી. મેવાડ ગુજરાતને રાજસ્થાનની સરહદ છે. આજે એ સરહદ પર જીવા ગોસાઈને ગુરુ બનાવવાને માટે ગયેલી વૃંદાવનમાં મીરાબાઈ મેવાડથી. એ વૃંદાવનમાં જીવા ગોસાઈને ગુરુ બનાવવાને ગયેલી મીરાબાઈ, એને જીવા ગોસાઈએ પોતાના ગુરુ બનાવ્યા.
મીરાબાઈ ગુરુ બનાવવાને માટે ગયેલી, અને જીવા ગોસાઈ મીરાબાઈના ગુરુ થવાને લાયક વિદ્વાન માણસ, વિદ્વાન સંત, જેને મીરાબાઈ વાઘર ડાકુની મારફત ચિઠ્ઠી લખે છે કે જીવાજી હું આપની આ પ્રતિષ્ઠા સાંભળીને આપની પાસે આવી, મારે કૃષ્ણની રાસલીલાના આ કૃષ્ણની ભૂમિમાં દર્શન કરવા છે, આપ કૃપા કરીને મારા ગુરુ બનો અને મને આ દીક્ષા આપો, મને રાસલીલાનો પ્રસાદ પ્રાપ્ત થાય. જીવા ગોસાઈએ વાઘર ડાકુને કહ્યું કે તું તો મીરાબાઈનો શિષ્ય છે ને, મીરાબાઈની પ્રતિષ્ઠા, મીરાબાઈની નો યશ, મીરાબાઈની કીર્તિ, મીરાબાઈની અવસ્થા હું જાણું છું કેવી છે, પણ મીરાબાઈને કહેજે કે તું મારી ઝૂંપડી સુધી, આ પર્ણકુટી સુધી આવીશ નહીં, કારણ કે મારા ધર્મની મર્યાદા છે, હું સ્ત્રીનું મોઢું જોતો નથી. વાઘર ડાકુને આશ્ચર્ય થયું કે મીરાબાઈ જેને ગુરુ બનાવવાને માટે આવી એ જીવા ગોસાઈ મને આવો જવાબ આપે છે. વાઘર ડાકુ મીરાબાઈ પાસે આવ્યો, મીરાબાઈએ ચિઠ્ઠી વાંચી અને મીરાબાઈ હસે છે. વૃંદાવનના એક છેડા પર આવી પહોંચેલા મીરાબાઈ પોતાના સંઘ સાથે વાંચે છે અને ત્યાં મીરાબાઈએ લખ્યું, હું તો જાણતી વૃંદાવનમાં પુરુષ છે એક, આજ સુધી આ પુરુષ રહ્યા, ધન્ય તમારો વિવેક. વૃંદાવનમાં તો બધી જ ગોપી છે, પુરુષ તો કોઈ છે જ નહીં, અને આજ દિન સુધી આ પુરુષ રહ્યા, ધન્ય તમારો વિવેક. અને મીરાબાઈ જીવા ગોસાઈની પાસે જાય છે, ના પાડી જીવા ગોસાઈએ, તે છતાં મીરાબાઈ ગઈ, અને ગઈ ત્યારે જીવા ગોસાઈ મીરાબાઈના ચરણોમાં ઢળી પડ્યા. વાઘર ડાકુની મારફત મોકલેલો આ સંદેશો, હું તો જાણતી વૃંદાવનમાં પુરુષ છે એક, આજ સુધી આ પુરુષ રહ્યા, ધન્ય તમારો વિવેક, એ એણે ટકોરો માર્યો જીવા ગોસાઈની ચેતનાની ઉપર. આ અવસ્થા મીરાબાઈએ આત્મસાત કરી, જીવા ગોસાઈનું રૂપાંતર થઈ ગયું, જેને શ્રી અરવિંદે ટ્રાન્સફિગરેશન કહ્યું. તાત્કાલિક રૂપાંતર થઈ ગયું અને જીવા ગોસાઈ આવીને મીરાબાઈના ચરણોમાં સમર્પિત થઈ ગયા. આ શરણાગતિ, સરેન્ડર. અને મીરાબાઈ જીવા ગોસાઈને સંઘમાં લઈને મેવાડના પાદરે આવીને ઊભી રહી. રાણાએ ખૂબ કાલાવાલા કર્યા કે તું રાજમહેલમાં પાછી આવ, મેવાડમાં દુકાળ પડે છે 10 વર્ષથી, આ રેગિસ્તાન બની ગયું, પાછી આવ મેવાડમાં. જીવા ગોસાઈ વિદ્વાન માણસ છે, સારસ્વત છે, સંત છે, સમજાવે છે કે તું માત્ર મેવાડની રાજરાણી નથી, તું મેવાડની રાજમાતા પણ છે, અને રાજમાતા તરીકે તું મેવાડની ધરતી પર આવ, તું આ ભૂમિની રાજમાતા છે. મીરાબાઈના વિવેક પકડાયો. અન્ન અને જળનો ત્યાગ કરેલો મેવાડનો, એ મીરાબાઈએ પોતાનો જમણો પગ ગુજરાત, રાજસ્થાન અને મેવાડની સરહદ પર, મેવાડની ધરતી પર મૂક્યો. અને જેવો પુનિત મહારાજ લખે છે કે મીરાબાઈએ જેવો પોતાનો પગ મેવાડની ધરતી પર મૂક્યો, એવો 10 વર્ષે મેવાડની અંદર અંધળાધાર વરસાદ પડ્યો. અને વરસાદ પડ્યા પછી આજ દિન સુધી મેવાડના પ્રદેશમાં દુકાળ પડ્યો નથી. મીરાબાઈએ કહ્યું, હું તારા રાજમાં પાછી આવવાની નથી. અને ત્યાં મીરાબાઈએ કીર્તન ગાયું, મેવાડની સરહદે ડાબો મેલ્યો મેવાડ ને મીરા ગઈ પશ્ચિમમાં, પશ્ચિમમાં દ્વારકાધીશ બિરાજે છે. અને મીરાબાઈએ ડાબે હાથે મેવાડને છોડી દીધો અને પશ્ચિમમાં ગઈ અને રાણાને સંદેશો મોકલો, એસે વરકો કા વરું, જો જન્મે વર જાય, વર વરિયો ગોપાલજી, મેરો ચૂડલો અમર હો જાય. આવા વરને વરીને શું કરવાનું, કાલે મરી જશે. વર વરિયો ગોપાલજી, મેરો ચૂડલો અમર હો જાય, તેને શ્રી અરવિંદે બિલવેડ ઓફ ધી સુપ્રીમ કહ્યું છે. આ બિલવેડ ઓફ ધી સુપ્રીમ. અને મીરાબાઈ દ્વારિકાધીશના નિજ મંદિરમાં ગઈ અને નિજ મંદિરમાં ગઈને કીર્તન કરતાં કરતાં મંડળી બહાર રહી અને મીરાબાઈ દ્વાર દ્વારિકાધીશના ખુલી ગયા. મીરાબાઈ અંદર ગઈ અને દ્વારિકાધીશની અંદર આખીને આખી સમાઈ ગઈ, સદેહે સમાઈ ગઈ. અને બીજે દિવસે મીઠાપુરના પૂજારી આવીને દરવાજો ખોલ્યો, ત્યારે મીઠાપુરના પૂજારીએ જોયું કે કૃષ્ણની મોરલી પાસે મીરાબાઈની સાડીનો નો ટુકડો લટકે છે અને દ્વારિકાધીશના ચરણોની અંદર ફૂલનો નો ઢગલો બનીને મીરાબાઈ સમર્પિત થઈ ગઈ. આ ટ્રાન્સફિગરેશન, આ ડિવાઇન મેટર, બિલવેડ ઓફ ધી સુપ્રીમ. પ્રકૃતિ એ સાયકિકની બિલવેડ બની જાય, એની પ્રિય બની જાય પ્રેમપૂર્વક, અને તે પ્રેમ સાવિત્રીમાં જાગ્રત થયો. અને સાવિત્રીએ આ અવસ્થાએ જે અવસ્થાને આત્મસાત કરીએ, શ્રી અરવિંદે લખ્યું, ફર્સ્ટ પરફેક્શન સ્ટેજ, ગંગા સતીની પૂર્ણતા, પાનબાઈની પૂર્ણતા,
કહળસંગ બાપુની પૂર્ણતા, રંગ અવધૂત બાપજીની પૂર્ણતા, હરિઓમ આશ્રમના મોટાની પૂર્ણતા, વિઠોબાની ભક્તિ કરતી સકુબાઈની પૂર્ણતા, એને માટે શ્રી અરવિંદે પણ પૂર્ણતા જ શબ્દ વાપરો.